नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो ओरेकल कैरियर एकेडमी ना। आजना आ महत्वपूर्ण इंडियन पिनल कोड कायदानो एक एवो लेक्चर के जे पण विद्यार्थी मित्रों कॉन्स्टेबल अने पीएसआई नी तैयारी करी रह्या छे, रात दिवस जे रीडिंग करी अने पोताना फिजिकल माटे दौड़नी तैयारी करी रह्या छे तेवा विद्यार्थी मित्रों माटे अहींया एक कायदानो एक सरस मजानो लेक्चर लईने हूं आव्यो छुं, जेनी अंदर आज 60 कलमों की आपणे चर्चा करीशुं, जेनी अंदर इंडियन पिनल कोड ना इतिहास की चर्चा करीशुं, तेनी अंदर शुं शुं तफावत आवेला छे ए तफावत ने खास समझीशुं, जेथी करीने आपणे आईडिया आवे के परीक्षानी अंदर कया प्रश्नों दर वखते पूछाय छे। तो जे पण मारा विद्यार्थी मित्रों पीएसआई अने कॉन्स्टेबल नी तैयारी करी रह्या छे ने तेमने एक सौथी बेस्ट मदद करवा माटे आ इंडियन पिनल कोड नो आजनो हुं वीडियो लईने आव्यो छुं। विद्यार्थी मित्रों जो वीडियो नी माहिती गमे छे तो तेने लाइक अने कमेंट करवानुं भूलता नहीं। तो मोड़ू नहीं करता आजना वीडियो नी अंदर आपणे भणीशुं इंडियन पिनल कोड 1860, भारतीय फौजदारी धारो अधिनियम 1860, जेनी आजना वीडियो नी अंदर आपणे संपूर्ण चर्चा करवा जई रह्या छीए। हवे विद्यार्थी मित्रों अहींया लखेलुं छे के गुजरात में प्रथम वखत शॉर्ट ट्रिक, तो मने जे जग्या उपर लागशे के आ जग्या उपर विद्यार्थी मित्रों ने एक सचोट उदाहरण द्वारा समझावा जेवुं छे, तो ये जगह पर आपने संपूर्ण माहिती समझीशु, जेथी करीने जे टॉपिक माथी अवारनवार परीक्षाओं नी अंदर जे प्रश्नों पूछायेला छे तो ए टॉपिक ने आपने सौथी पहला क्लियर करीशु। तो विद्यार्थी मित्रों अहींया आपने वीडियो नी शुरुआत करिए ते पहला विद्यार्थी मित्रों तमे दरेक चोपड़ी नी अंदर भण्या छो कि भाई कायदा नी रचना कोणे करी, कायदा ने कोणे घड्यो, बराबर आ तमे दरेक चोपड़ी नी अंदर भण्या छो। तो एनी अंदर एवुं लखेलुं छे के कायदाना घड़वैया कोण छे, कायदाने कोणे लख्यो, बराबर तो बधी जग्याए एवुं लखेलुं छे के लॉर्ड मेकोले। पण मारुं एवुं कहेवुं छे विद्यार्थी मित्रों के लॉर्ड मेकोले जे एकला छे तेमणे कायदो घड्यो नथी। मुद्दो समजवा जेवो छे केम के जेम तमे जोयुं होय के जनरल डायर जलियावाला बागनो जे हत्याकांड थयो, तमाम परीक्षाओनी अंदर ने छेल्ले हालमां डीवायएसओ नी अंदर ए प्रश्न पूछायो અને આ જગ્યા ઉપર તમામ વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નોનો જવાબ ખોટો પડ્યો છે। કેમ કે એની અંદર લખેલું હતું કે નીચેનામાંથી જનરલ ઓ ડવાયરની હત્યા કોણે કરી હતી, બરોબર ઉધમસિંહે નીચેનામાંથી કોની હત્યા કરી હતી એવો કંઈક પ્રશ્ન હતો ડીવાયએસઓની પેપરમાં, અને તમામ વિદ્યાર્થી મિત્રોએ લખ્યું હતું જનરલ ડાયર। હવે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો સમજો કે જે જનરલ ડાયર છે તેનું મૃત્યુ 1928 કે 27 ની અંદર થઈ ગયું હતું। તો 1940 ની અંદર ઉધમસિંહે શું કહેવાય કે આપણે જનરલ ડાયરને માર્યો કઈ રીતે, આ જગ્યા ઉપર જનરલ ઓ ડવાયરને માર્યો હતો, અને જે આન્સર કે આવી છે ડીવાયએસઓની એ પેપરની અંદર તમે જોજો જનરલ ઓ ડવાયરને માર્યો હતો, જનરલ ડાયરને નહીં। તો એવું જ કન્ફ્યુઝન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, આપણા લોર્ડ મેકોલે જે છે તે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા, એ જ ભણવા જઈ રહ્યા છે કે લોર્ડ મેકોલે સમિતિ પરીક્ષાની અંદર એવો કદાચ પ્રશ્ન પૂછેલો હોય કે નીચેનામાંથી કાયદો કોણે ઘડ્યો, અને વિદ્યાર્થી મિત્રો એ જગ્યા ઉપર લોર્ડ મેકોલે નામ ના હોય અને એ ત્રણ વ્યક્તિઓના નામ હોય તો તમે ગૂંચવણમાં આવી જશો કે આ તો કોઈ જગ્યાએ છે જ નહીં આવો ઉલ્લેખ, તો એ સમયે તમે ગૂંચવણમાં આવી જશો કેમ કે લોર્ડ મેકોલે એકલા આઈપીસીના ઘડવૈયા નથી, બરોબર આખી સમિતિ હતી ને સમિતિના ત્રણ બીજા સદસ્યો છે એ જ ભણાવવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલા કાયદાની શરૂઆત કરીએ આપણે, અને જેની અંદર તમે જોયું છે કે આપણો ભારત દેશનું બંધારણ છે, બંધારણને ઘડતા ઘણો સમય લાગ્યો હતો, ઘણા દેશોના બંધારણનું અવલોકન કરવામાં આવ્યું હતું, શા માટે કાયદો ભારત દેશની અંદર જરૂરી હતો। જ્યારે લોર્ડ મેકોલે જે હતા તે પોતાની ગાડીની અંદર ભારત દેશના એક ભાગની અંદર ફરી રહ્યા હતા, અને એ સમયે તેમણે જોયું કે બે વ્યક્તિઓ ઝઘડી રહ્યા હતા, જેમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું લાકડી મારી અને માથું ફોડી નાખ્યું। આ જે દ્રશ્ય હતું તે લોર્ડ મેકોલે જોયું, અને તેમણે મનની અંદર એવું થયું કે સાલું આ રીતનું જો બધા કરશે તો આ પ્રજા આ રીતે જ મૃત્યુ પામી જશે, બરોબર આના માટે કંઈક એવો દંડ હોવો જોઈએ કે જે દંડની બીખના કારણે આ લોકો આવું ના કરે। સમજો છો શું કહેવા માંગુ છું, આજે કોઈ બળાત્કારનો કેસ હોય કે ગમે તે ચોરી હોય તો આપણે 10 વખત વિચાર કરીએ, કેમ કે એના માટેનો દંડ છે કાયદો, બરોબર ભારત દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે કાયદાની રચના કરવામાં આવેલી છે, બરોબર બંધારણની સાથે સાથે પોલીસની જે કાર્યવાહી છે, કોર્ટની જે કાર્યવાહી છે તેના માટે સ્પેશિયલ કાયદાની રચના કરવામાં આવેલી છે,
અને વિદ્યાર્થી મિત્રો સમજો, આ લોર્ડ મેકોલેને વિચાર આવ્યો કે આના માટે સ્પેશિયલ કંઈક કાયદો હોવો જોઈએ કે જે ડરના કારણે આ લોકો આવું કૃત્ય ના કરે. તો તેમને વિચાર આવ્યો અને 1833 ની અંદર ભારત દેશની અંદર ચાર્ટર એક્ટ આવ્યો. ભાઈ કયો એક્ટ આવ્યો? તો 1833 ની અંદર ભારત દેશની અંદર ચાર્ટર એક્ટ આવ્યો. કયો એક્ટ આવ્યો? તો ચાર્ટર એક્ટ આવ્યો. હવે જે આ એક્ટ આવ્યો જેની અંદર આપણા લોર્ડ મેકોલે જે હતા તેમણે આજે બ્રિટિશ પાર્લામેન્ટનો તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો. આ છે બ્રિટિશ પાર્લામેન્ટ. આની અંદર તેમણે તેમનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભાઈ શું કર્યું? ફક્ત પ્રસ્તાવ રજૂ કર્યો. તમે જોયું છે કે બંધારણ ઘડવાનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો, તેવી જ રીતે અહીંયા કાયદો ઘડવાનો પ્રથમ વિચાર કોને આવેલો છે? તો લોર્ડ મેકોલે. અને આ જગ્યા ઉપર ચાર્ટર્ડ એક્ટ આવ્યો ત્યારે તેમણે અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને બધું કહ્યું. તેમણે જે જોયું હતું, એમના જે જે વિગતો બની હતી તે વિગતો તેમણે કહી કે અહીંયા એક પ્રકારનો આ કાયદો બનવો જોઈએ. ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટે તેમની વાત માની. અને વિદ્યાર્થી મિત્રો 1834 ની અંદર, ક્યારે? તો ભાઈ 1834 ની અંદર એક કાયદા પંચની રચના થઈ. બરોબર, 1834 ની અંદર શું થયું ભાઈ? તો કાયદા પંચની રચના થઈ અને તેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો બેબિંગટન. બરોબર, બેબિંગટન લોર્ડ મેકોલે. કોને બનાવવામાં આવ્યા? બેબિંગટન લોર્ડ મેકોલેને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે આ અધ્યક્ષની સાથે સાથે બીજા ત્રણ વ્યક્તિઓની સમિતિ હતી, તેમના દ્વારા પણ કાયદો ઘડવામાં આવેલો છે. અને એ જ તમને દર્શાવવા જઈ રહ્યો છું કે આઈપીસી ઘડનાર. તો વિદ્યાર્થી મિત્રો આઈપીસી ઘડનાર કોણ? તો લોર્ડ મેકોલે સમિતિ. કોણ છે ભાઈ આઈપીસી ઘડનાર? કોણ છે? તો લોર્ડ મેકોલે સમિતિ. હવે એના અધ્યક્ષ કોણ છે? કાયદાના પિતા કોને કહેવામાં આવે છે? તો આ જગ્યા ઉપર આવશે સમિતિના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે. તમે વિદ્યાર્થી મિત્રો હમણાં જમ્મુ કાશ્મીરની અંદર પરિસીમન આયોગની રચના થઈ, તો જેની અંદર બીજા ચાર સભ્યો છે પણ મેઇન કોણ છે તેના અધ્યક્ષ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં તમે સમજી રહ્યા છો, મેઇન કોણ છે? તો શક્તિકાંત દાસ છે. તેમના હાથ નીચે ચાર ડેપ્યુટી ગવર્નર છે. તો શું ડેપ્યુટી ગવર્નરોનું કોઈ કાર્ય નથી? હા, તેમનું પૂરું કાર્ય છે, એના માટે તો તેમને નિયુક્તિ કરવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ લોર્ડ મેકોલે જે સમિતિ દર્શાવી રહ્યો છું, હું આ લોર્ડ મેકોલે જે સમિતિ છે તેમના દ્વારા પણ કાયદાની રચના કરવામાં આવેલી છે. પરીક્ષાની અંદર માત્ર એવું લખેલું હોય કાયદાની રચના કાયદાના ઘડવૈયા કોણ છે, તો આ જગ્યા ઉપર જો લોર્ડ મેકોલે ઉલ્લેખ થતો હોય તો તમારે તે ટીક કરવાનું છે. પણ આ ત્રણ વ્યક્તિઓના નામ, કદાચ લોર્ડ મેકોલેનું નામ ના હોઈ શકે, અને આ જગ્યા ઉપર આ ત્રણ નામ નોંધ કરી લો. એક તો છે એન્ડરસન, એક છે મેકલિડ અને ત્રીજા નંબરે છે મિલેટ. આ ત્રણ નામ હોય, ત્રણ નામની અંદરથી એક નામ હોય તો તમારે એ ઠીક કરવાનું છે. કેમ કે બધી જગ્યાએ હવે બધું પરીક્ષાઓની પદ્ધતિ ચેન્જ થઈ રહી છે, પ્રશ્નો કઈ કઈ જગ્યાએથી નીકળશે કોઈને ખબર નથી. બરોબર, એટલે કહી રહ્યો છું કે લોર્ડ મેકોલે સમિતિ અને સમિતિના ત્રણ સદસ્ય પણ છે. ચાર વ્યક્તિઓ હતા જેના દ્વારા કાયદો ઘડવામાં આવ્યો હતો, કાયદાના ઘડવૈયા અને જેના અધ્યક્ષ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો લોર્ડ મેકોલે. પણ પરીક્ષાની અંદર આ ત્રણ વ્યક્તિઓના નામ પણ તમે નોંધ કરી લો, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ લેશો, શાંતિથી તેને ગોખી લેજો. કેમ કે પરીક્ષાની અંદર આ પૂછી શકે છે. જેમ અત્યાર સુધીની વિદ્યાર્થી મિત્રો રેકોર્ડ બ્રેક પરીક્ષાઓની અંદર જનરલ ડાયર અને જનરલ ઓડ વાયરનો પ્રશ્ન કોઈ દિવસ પૂછાયેલો નથી, પણ આ જે દિવાળીનું પેપર હતું તેની અંદર પૂછાયો. એટલે મગજની અંદર એવું નહીં વિચારવાનું કે સાહેબ જે ભણાઈ રહ્યા છે પરીક્ષાની અંદર નહીં આવે, આવશે. આવવાનું હોય તો જ હું એ મુદ્દો અહીંયા ચર્ચા કરી રહ્યો હોય બોર્ડ ઉપર. બરોબર, નોંધ કરી લો આ ત્રણ વ્યક્તિઓને. બરોબર, એન્ડરસન, મેકલિડ અને મિલેટ. હવે આપણે જઈએ કાયદાની થોડી ઇતિહાસ તરફ. તો ઇતિહાસની અંદર પહેલામાં પહેલું તો સમજી લીધું કે ભાઈ ચાર્ટર એક્ટ આવ્યો. ચાર્ટર એક્ટની અંદર 1834 ની અંદર કાયદા પંચ વિદ્યાર્થી મિત્રો રચના કરવામાં આવી અને જેના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બેબિંગટન લોર્ડ મેકોલે. હવે વિદ્યાર્થી મિત્રો શું થયું? તો તેમ આ જે સમિતિ હતી તેમણે કાયદો ઘડ્યો અને 1837 ની અંદર, બરોબર, 1837 ની અંદર તેનો ડ્રાફ્ટ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ડ્રાફ્ટ કહેવાય તેને, મુસદ્દો કહેવાય. બરોબર, ડ્રાફ્ટ કહેવાય, સોરી, તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઉં છું કે 1833 ની અંદર ચાર્ટર એક્ટ આવ્યો. કયો એક્ટ આવ્યો ભાઈ? તો ચાર્ટર એક્ટ આવ્યો. 1834 ની અંદર કાયદા પંચની રચના થઈ. બરોબર, કાયદા પંચની રચના થઈ. અને 1837 ની અંદર ક્યારે ભાઈ? તો 1837 ની અંદર તેનો મુસદ્દો. બરોબર, મુસદ્દો એને તમે ડ્રાફ્ટ કહી શકો છો.
આ કઈ જગ્યાએ પસાર થયો? આ પ્રશ્ન પીએસઆઈ ની પરીક્ષામાં પૂછાયેલો છે કે ભાઈ આ જે મુસદ્દો છે કઈ જગ્યાએ પસાર કરવામાં આવ્યો? તો બ્રિટિશ પાર્લામેન્ટ. કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટ જે છે તેની અંદર આ પસાર કરવામાં આવ્યો. અને અંગત એવા અંદર જે કારણો હતા કે કઈ ખૂટતું હતું જેથી કરીને બ્રિટિશ ગવર્મેન્ટે આ જે કાયદો છે તેને પાસ નહોતો કર્યો. બરોબર, બે થી ત્રણ વખત એવું થયું હતું. કેટલી વખત? તો બે થી ત્રણ વખત. આપણા જે લોર્ડ મેકોલે છે, એમની સમિતિ છે, તેમણે અંદર પાર્લામેન્ટની અંદર બે થી ત્રણ વખત આ કાયદાને પ્રથમ 1837 ની અંદર તેનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી બે થી ત્રણ વખત. અને ભાઈ મંજૂરી ક્યારે મળી? કોના દ્વારા મંજૂરી મળી? આ ખાસ મુદ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, 1837 આઈપીસી નો ડ્રાફ્ટ તૈયાર કર્યો, બ્રિટિશ સંસદમાં રજૂ કર્યો, મંજૂરી ના મળી. પણ આપણા જે તમે અહીંયા તમે ઇમેજ મૂકવામાં આવેલો છે જોઈ રહ્યા છો, તેમનું નામ છે ભાઈ લોર્ડ કેનિંગ. નામ છે, શું નામ છે? લોર્ડ કેનિંગ. 1857 ભારતનો પ્રથમ વાઇસરોય અને અંતિમ ગવર્નર જનરલ. શું નામ છે ભાઈ? લોર્ડ કેનિંગ. અને તેના દ્વારા મંજૂરી મળી. ક્યારે મંજૂરી મળી પડી? તો 6/10/1860 ના રોજ. ક્યારે મંજૂરી મળી? 6/10/1860 ના રોજ ભાઈ આપણા લોર્ડ જે કેનિંગ છે તેમના દ્વારા ફક્ત મંજૂરી મળી. સમજો, લાગુ નથી થયો. બરોબર, ફક્ત મંજૂરી મળી છે, લાગુ નથી થયો. ભારત દેશની અંદર ક્યારે લાગુ થયો? તો 1 જાન્યુઆરી 1862. ક્યારે લાગુ થયો? 1 જાન્યુઆરી 1862 ની અંદર પૂરા ભારત દેશની અંદર લાગુ. ભાઈ પૂરા ભારત દેશની અંદર શા માટે બોલી રહ્યો છું? 1947 પછી જે કથા થઈ હતી એ થઈ હતી. બરોબર, પહેલા હિન્દુસ્તાન હતું. શું હતું? બ્રિટિશ ગવર્મેન્ટ જ્યારે અહીંયા શાસન કરતી હતી ત્યારે આપણું શું હતું વિદ્યાર્થી મિત્રો? હિન્દુસ્તાન. એ સમયે જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો નહોતો. બરોબર, નોંધ કરજો. એટલે પૂરા ભારતમાં લાગુ ભાઈ. બરોબર, પૂરા ભારત દેશની અંદર લાગુ. આમ તો વિદ્યાર્થી મિત્રો એવા ફેક્ટ્સ પણ છે કે જોડે બર્મા છે, મ્યાનમાર છે, એવા કઈક દેશોની અંદર પણ આ આઈપીસી લાગુ હતો આપણા ભારત દેશનો. બરોબર, એવા તથ્યો છે બીજા પણ, એટલે સુધી જવાની જરૂર નથી. એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી. તો આપણે અહીંયા યાદ રાખીશું 1 જાન્યુઆરી 1862 ની અંદર પૂરા ભારત દેશની અંદર લાગુ કરવામાં આવ્યો. જ્યારે 1947 ની અંદર ભારત દેશ જ્યારે આઝાદ થયો તો એ સમયે જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો તેને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો હતો. 370 નંબરની કલમ 370 અને 35A, આના દ્વારા તેને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો હતો. સ્પેશિયલ રાજ્યનો દરજ્જો એટલે શું ભાઈ? બે આધાર કાર્ડ. ઉદાહરણ આપું છું, એ સમયે આધાર કાર્ડ નહોતું. બે આધાર કાર્ડ હોય, બે ચૂંટણી કાર્ડ હોય. બરોબર, બે રેશન કાર્ડ. સમજણ પડે છે? બેવડી નાગરિકતા હતી. કેવી નાગરિકતા હતી ભાઈ જમ્મુ કાશ્મીરની? તો બેવડી નાગરિકતા હતી. રાષ્ટ્રધ્વજ અલગ, બધું જ અલગ. સમજાય છે? જમ્મુ કાશ્મીર ની અંદર આરપીસી હતું, ઇન્ડિયન પિનલ કોડ નહોતું ભાઈ. શું હતું? તો આરપીસી, રણવીર પિનલ કોડ. કયો કોડ હતો? તો આરપીસી, રણવીર પિનલ કોડ હતો જમ્મુ કાશ્મીર ની અંદર. બધું જ અલગ હતું. પણ જયારે 2019 ની અંદર આપણા મોદી સાહેબે 370 અને 35A હટાવી, ત્યાર પછી ફરી વખત પૂરા ભારત દેશની અંદર આઈપીસી લાગુ થયો. બરોબર, પૂરા ભારત દેશની અંદર ઇન્ડિયન પિનલ કોડ લાગુ થયો. હવે ભાઈ આ જે કાયદો પસાર થયો અને પાસ થયો, પાસ થયા પછી જ વિદ્યાર્થી મિત્રો તે કાયદો બને છે. આ કયા નંબરનો બિલ હતું? કયા નંબરનો કાયદો ગણાય? તો ભાઈ 45માં નંબરનો કાયદો બન્યો હતો. આ પ્રશ્ન 2 થી 3 પરીક્ષામાં પૂછાઈ ગયો. બરોબર ભાઈ, કયા નંબરનો કાયદો હતો? તો આ કયા નંબરનો કાયદો હતો? તો 45માં નંબરનો કાયદો હતો ભાઈ. કયા નંબરનો કાયદો હતો? તો 45માં નંબરનો કાયદો હતો. આટલે સુધીની માહિતી ખબર પડી ગઈ બધાને. આ નામ ખાસ નોંધ કરી લો, એન્ડરસન, મેકલિડ અને મિલેટ, આ ત્રણ, અને આપણા લોર્ડ મેકોલે, આ ચાર વ્યક્તિઓ ભેગા થઈ અને આ કાયદાની રચના કરવામાં આવેલી છે. આ ખાસ મુદ્દો નોંધ કરજો. આગળ હવે વધીએ વિદ્યાર્થી મિત્રો. અને હવે અહીંયા ફક્ત મોટું એક ઝલક ફરીથી આપણે નોંધ કરવાની છે કે પ્રથમ કાયદો ક્યારે બન્યો. તો મેં તમને વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને સમજાવી દીધું છે કે કાયદો બન્યો ભાઈ 6/10/1860 ના રોજ મંજૂરી મળી. એટલે એ દિવસે કાયદો બન્યો અહીંયા. ક્યારે? 6/10/1862. અહીંયા લાગુ નથી લખેલું ક્યારે બન્યો. બરોબર, 1860 આ દિવસે આ કાયદો રેડી થઈ ગયો. અહીંયા શું પ્રશ્નમાં પૂછેલું છે નોંધ કરજો, કન્ફ્યુઝન ના લેતા. કોઈ દિવસ લખેલું છે કે પ્રથમ કાયદો ક્યારે બન્યો, લાગુ થયો તેવું નથી પૂછ્યું. બન્યો શબ્દનો ઉલ્લેખ છે. તો 6/10/1860 આપણે લખીશું.
આગળ છે કે 1837 માં પ્રથમ વખત મુસદ્દો પસાર કરવામાં આવ્યો, જેના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે. આઈપીસી એટલે કે પૂરું નામ ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી ધારો. કાયદો પસાર થયો 6 ઓક્ટોબર 1860, બરોબર. લોર્ડ કેનિંગ દ્વારા મંજૂરી આપવામાં આવી. આ રહ્યા આપણા લોર્ડ કેનિંગ. લાગુ ક્યારે થયો? તો 1 જાન્યુઆરી 1862 થી લાગુ થયો. કાયદો હતો 45માં નંબરનો. દરિયાઈ સીમા કેટલી? તો ભાઈ 12 નોટિકલ માઇલ. તો શું ભાઈ 12 નોટિકલ માઇલ સુધી જ આપણું બધું હક છે? આખો મુદ્દો છે સંપૂર્ણ તૈયારી કરવી. ભાઈ એક જ વખત આ વર્ષે લડી લેવું છે અને કોન્સ્ટેબલની વર્દી પહેરવી છે, બસ. સંશોધન એવું કરવું છે, પોતાની જાતે સંશોધન કરવું છે. ચોપડીઓને પોતાની જાતે એવું સંશોધન કરવું છે કે કયા પ્રશ્નો પૂછાય છે, બરોબર. આ સંશોધન કરી અને આ વર્ષે તો વર્દી પહેરવી એટલે પહેરવી. અહીંયા લખેલું છે કે માઇલ, તો વિદ્યાર્થી મિત્રો 1.852 કિલોમીટર થાય, બરોબર. નોટ કરી લેજો 12 નોટિકલ. ગુનો બનવાના તબક્કા કેટલા ભાઈ? એક તો છે ઈરાદો, તૈયારી, પ્રયત્ન, ગુનો. શિક્ષાના પ્રકાર, હવે આ ગુનો બનવાના તબક્કા ઈરાદો લખ્યો છે, બરોબર. ઈરાદો, જીગો, જીગો હું પોતે છું એટલે મારા નામ ઉપરથી ઉદાહરણ લઈશ આ વિડીયોની અંદર બધા. જીગો, છગન, કરશન અને મનોજ આ 4 વ્યક્તિઓ છે. તેમણે નક્કી કર્યું ભાઈ કે આજે રાત્રે તો એટીએમ લૂંટવું. શું લૂંટવું? આજે રાત્રે તો એટીએમ લૂંટવું. તો આ 4 વ્યક્તિઓએ વિદ્યાર્થી મિત્રો પહેલા શું બનાવી લીધું? આ એક ઈરાદો તૈયાર થઈ ગયો મગજની અંદર કે આજે રાત્રે તો એટીએમ લૂંટવું. 4 જણા ભેગા થયા અને નક્કી કર્યું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તૈયારી પહેલા જીગાએ કીધું કે ભાઈ એટીએમ તો લૂંટવું છે પણ બધો સામાન તો જોઈશે ને. તો બજારની અંદર સામાન લેવા ગયા અને સામાન ભેગા કર્યો અને આ શું કર્યું તેમણે? તૈયારી કરી. શું કરી લીધું? આ તૈયારી કરી લીધી. રાત્રે 12 વાગ્યાના સુમારે તેમણે જે એટીએમ લૂંટવાનું છે એ જગ્યા ઉપર પહોંચ્યા અને તેમને કાચ તોડી અને તેઓ અંદર પ્રવેશ્યા. આ તેમણે કરી લીધા પ્રયત્ન. અને તેમણે જે અંદર વિદ્યાર્થી મિત્રો એટીએમ ની અંદર જે પૈસા મૂકેલા હતા તે ઉપાડ્યા અને તેથી લઈ અને તેઓ ભાગી ગયા અને આ જગ્યા ઉપર તેમણે કરી લીધો આ ગુનો. સમજાય છે આખી વાત? તો ગુનો બનવાના તબક્કા કેટલા છે ભાઈ? ઈરાદો હોય તો પણ ગુનો, તૈયારી, પ્રયત્ન અને ગુનો, બરોબર. 4. શિક્ષાના પ્રકાર કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો એક તો પહેલી મોતની સજા, ત્યાર પછી આજીવન કેદ, બરોબર. ત્યાર પછી કેદ, મિલકતની જપ્તી અને દંડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરે જે હતું, ત્રીજા નંબરે ભાઈ કઈ સજા હતી? પહેલા 6 સજાઓ હતી, અત્યારે 5 છે. કઈ સજાને વિદ્યાર્થી મિત્રો નાબૂદ કરવામાં આવેલી છે? તો દેશ નિકાલ જે હતો તેને નાબૂદ કરી અને અત્યારે શું કરવામાં આવેલું છે? તો આજીવન કેદના રૂપમાં ફેરવવામાં આવેલ છે. આ નોંધ કરી લેજો, બરોબર. આજીવન કેદના રૂપમાં ફેરવવામાં આવેલ છે. આ છે બ્રિટિશ પાર્લામેન્ટ ને આ છે આપણા લોર્ડ કેનિંગ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછા છે કે ભાઈ કાયદાને મંજૂરી કોના દ્વારા મળી હતી? તો લોર્ડ કેનિંગ. આગળના મુદ્દા તરફ જઈએ તો આ છે જમ્મુ કાશ્મીરના રાજાભાઈ રણજીતસિંહ, જેમના નામ ઉપર જ રણવીર પિનલ કોડ નામ રાખવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આઈપીસી નો જે મુસદ્દો હતો 1837માં તૈયાર થયો, 6 ઓક્ટોબર 1860 ના રોજ પસાર થયો, ગવર્નર જનરલની મંજૂરી બાદ 1 જાન્યુઆરી 1862 થી અમલમાં આવ્યો. 1860 ના સમયે આ કાયદો 45માં નંબરનો કાયદો હતો. ગોવા, દીવ, દમણ અને પોન્ડિચેરીમાં ઇન્ડિયન પિનલ કોડ 1 ઓક્ટોબર 1863 થી લાગુ થયો. આ ખાસ નોંધ કરવાનું. પૂછી લેશે પરીક્ષામાં કે ગોવા, દીવ, દમણ અને પોન્ડિચેરીમાં ઇન્ડિયન પિનલ કોડ 1 ઓક્ટોબર 1863 થી લાગુ થયો હતો. જમ્મુ કાશ્મીરને ભાઈ પહેલા રાજ્યનો દરજ્જો હતો, જેમાં આઈપીસી લાગુ પડતો ન હતો. ત્યાં રણવીર પિનલ કોડ, આ છે રણવીર, રણવીરસિંહ રાજા, બરોબર. 370 ની કલમ હટવાના કારણે ભારત દેશના તમામ રાજ્ય ક્ષેત્રમાં લાગુ. આઈપીસીમાં છેલ્લો સુધારો 13 ફેબ્રુઆરી 2013 માં થયેલો હતો. આ ખાસ નોંધ કરવાનું. આ પ્રશ્ન પણ પૂછાય કાયદા પંચના પિતા કોને કહેવાય? તો ભાઈ લોર્ડ મેકોલે ને કહેવાય. આખું મેં સમજાવી દીધું તમને. ઇન્ડિયન પિનલ કોડમાં 23 પ્રકરણો છે. કેટલા ભાઈ? 23 પ્રકરણો, જેની અંદર 3 પેટા પ્રકરણ છે. 3 પેટા પ્રકરણ આવેલા છે. કેટલા? તો ભાઈ 3 પેટા પ્રકરણ આવેલા છે. કેટલા વિદ્યાર્થી મિત્રો? તો 3 પેટા પ્રકરણ આવેલા છે. આટલે સુધીનું ક્લિયર છે? આ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને 3 થી 4 વખત વાંચવાનું છે. કેટલી વખત? 3 થી 4 વખત. આ લાઈન જેટલી લખેલી છે એની અંદર આવનારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે એટલે 100% પૂછાશે. આ નોંધ કરી લો. હવે આગળ વધીએ. ખાસ
खास शू समझवानु छे विद्यार्थी मित्रों, अहीं तमारे खास शू समझवानु छे आ वीडियो नी अंदर, तो तमारे शू समझवानु छे विद्यार्थी मित्रों, तो खास ए समझवानु छे, अहीं तफावत समझवाना छे। हूँ तफावत तमने समझावा जई रह्यो छुं। कैमरानी ब्राइटनेस थोड़ी मैं ओछी करी जेथी करीने तमने वाक्य बराबर देखाय। बराबर, अमुक गुनाओ विशेनो तफावत आ समझी लीधो, એટલે સમજી લીધો કે ઇન્ડિયન પિનલ કોડ તમારો પૂરો થઈ ગયો। જે જે તફાવતો છે તેને પોતાના મગજની અંદર ઉતારો કે ભાઈ ગુનો એટલે શું ને ગુનાની શિક્ષા શું, બરોબર, વ્યથા શું ને મહાવ્યથા શું, સામાન્ય ઈરાદો શું ને મદદગારી શું, ચોરી શું અને લૂંટ શું, અપહરણ શું અને અપનયન શું, દુષ્પ્રહરણની શિક્ષા અને દુષ્પ્રહરણની હાજરી, આ તફાવત વિદ્યાર્થી મિત્રો સમજ્યા પછી જ આપણે આગળ જઈશું। કેમ કે જો તમે તફાવત સમજી લીધો તો સમજી લેવું કે તમારો કાયદો પણ પૂરો થઈ ગયો। સમજ્યા? તો સામાન્ય ઈરાદો કલમ નંબર 34, બરોબર, અહીંયા લખું છું, નોંધ કરવું હોય તો કરી લેજો। સામાન્ય ઈરાદો કઈ કલમ છે ભાઈ? તો કલમ નંબર 34 છે ભાઈ। કઈ કલમ? તો કલમ નંબર 34 છે। અને મદદગારીની અંદર કઈ કલમ છે? તો કલમ નંબર 144, કલમ નંબર 144, બરોબર। અહીંયા શું છે? તો ભાઈ મદદગારી। સમજ્યા? આ બંને તફાવત થયા। હવે એક થી વધારે વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવે સામાન્ય ઈરાદાની અંદર શું લખીશું? તો એક થી વધારે વ્યક્તિ દ્વારા, બરોબર, વધારે વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવે એક થી વધારે વ્યક્તિઓ હોય તો ભાઈ આ ગુનો કરવામાં આવે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો મદદગારીની અંદર શું આવશે? તો એક વ્યક્તિ પણ, અહીંયા એક વ્યક્તિ પણ મદદગારી કરી શકે, એક વ્યક્તિ પણ મદદગારી કરી શકે, બરોબર, એક વ્યક્તિ પણ મદદગારી કરી શકે। એક વ્યક્તિ ગુનો કરે તો પણ બધી વ્યક્તિઓએ ગુનો કર્યો હોય એવું ગણાય। અહીંયા માત્ર એક વ્યક્તિ ગુનો કરે, બરોબર, સામાન્ય ઈરાદો છે, એક વ્યક્તિ ગુનો કરશે, બરોબર, આ એક વ્યક્તિ ગુનો કરશે તો પણ બધી વ્યક્તિએ ગુનો કર્યો, બરોબર, બધી વ્યક્તિએ ગુનો કર્યો તેવું ગણવામાં આવશે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુનેગાર જે છે તેની હાજરીની જરૂર નથી। અહીંયા જે ગુનેગાર છે, ગુનેગાર જે છે તેની હાજરીની જરૂર નથી, બરોબર, તેની હાજરી જરૂરી નથી, હાજરી જરૂર નથી વિદ્યાર્થી મિત્રો। અહીંયા ગુનેગાર હાજર હોવો જોઈએ, બરોબર, ગુનેગાર વ્યક્તિની હાજરી હોવી જોઈએ। અહીંયા શું આવશે? તો ગુનેગાર વ્યક્તિની હાજરી હોવી જોઈએ, સમજાય છે આખી વાત? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ગુનેગારને મદદ કરવાનો, ગુનેગાર ને મદદ કરવાનો સામાન્ય ઈરાદો જરૂરી નથી, બરોબર, સામાન્ય ઈરાદો જરૂરી નથી, બરોબર। અહીંયા યાદ રાખજો આ શું છે? તો મદદગારી છે, જેની અંદર લખેલું છે વિદ્યાર્થી મિત્રો ચોખ્ખા શબ્દોની અંદર, બરોબર, ચોખ્ખા શબ્દોની અંદર લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે ગુનેગારને મદદ કરવામાં સામાન્ય ઈરાદાની જરૂર નથી। અને અહીંયા છે કે ગુનેગાર વ્યક્તિની હાજરી હોવી જોઈએ, સામાન્ય ઈરાદો પાર પાડવા કોઈ પણ કૃત્ય જરૂરી, અહીંયા લખેલું છે સામાન્ય ઈરાદો પાર પાડવા કોઈ પણ કૃત્ય જરૂરી, બરોબર, કોઈ પણ કૃત્ય ભાઈ જરૂરી। અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો લાસ્ટની અંદર? તો મદદગારીમાં કાવતરામાં ભાગ લેવો જરૂરી, આ મદદગારીની અંદર કાવતરાની અંદર કાવતરામાં ભાગ લેવો જરૂરી, બરોબર, શું છે ભાઈ? કાવતરામાં ભાગ લેવો જરૂરી। તો આ તફાવત જો તમે સમજી લીધો,
आ तफावत ने जो तमे गोखी लीधो तो परीक्षा नी अंदर कोई जात नी तकलीफ तमने पड़से नहीं। जो गोखवा बैठा बरोबर के कलमो गोखी लीधी तो जिंदगी मां प्रश्नो साचा नहीं पड़े परीक्षा नी अंदर, केम के कलमो गोर गोर फेरवी ने परीक्षा नी अंदर पूछवामां आवे छे, तेना तफावत ने ज विद्यार्थी मित्रों समझवा पड़से। समझो के सामान्य इरादो कलम नंबर 34 छे भाई, अने कलम नंबर 144 मदद गाड़ी छे, तो एक थी वधारे व्यक्ति गुनो करे बराबर सामान्य इरादा नी अंदर, अहीं एक व्यक्ति मददगारी करी सके लखेलू छे, एक व्यक्ति तो पण बधी व्यक्तिओए गुनो करे होय तेवू गणवामां आवशे। अहीं लखेलू छे के गुनेगार तेनी हाजरीनी जरूरी नथी, अहीं लखेलू छे के गुनेगार व्यक्तिनी हाजरी होवी जरूरी छे भाई, हाजर होवो ज जोईए, अने गुनेगारने मदद करवानो सामान्य इरादो अहीं जरूरी नथी। अहीं लास्टमां छे सामान्य इरादो पार पाडवा माटे कोई पण कृत्य करवू जरूरी, અને અહીંયા લખેલું છે કાવતરામાં ભાગ લેવો જે મદદગારી ક્યારે થઈ શકે, થોડી બ્રાઇટનેસ વધારો બરોબર, થોડી બસ। તો વિદ્યાર્થી મિત્રો મદદગારી શું, આ મદદગારી શું છે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ લઈએ તો સમજી લો કે કોઈ પણ વ્યક્તિઓ એક બેંક લૂંટવા જઈ રહ્યા છે, જેની અંદર ત્રણ લોકો અંદર ગયા અને હું જે છું તે બેંકની બહાર બીજી સાઈડે ઉભો રહે અને વોચ કરી રહ્યો છું બરોબર, આખો વોચ કરી રહ્યો છું, તો આ જે વસ્તુ છે તેને મદદગારી કહેવાય, તેને શું કહેવાય, મદદગારી કહેવાય, સમજાય છે। સુપર દ્રષ્ટાંતો સાથે આ કાયદાની આપણે શરૂઆત કરીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું તથ્ય લેવું હોય તો લઈ શકો તમે કે હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ। હકીકતની ભૂલ એટલે કલમ નંબર 76 બરોબર, હકીકતની ભૂલ, હકીકત ની ભૂલ કલમ 76, કલમ કઈ છે ભાઈ 76 છે। અને વિદ્યાર્થી મિત્રો કાયદાની ભૂલ કે જેની અંદર કલમ નંબર છે 79 બરોબર, કાયદાની ભૂલ, સમજો આ તફાવત વિદ્યાર્થી મિત્રો। આ કાયદાની જે ભૂલ છે તે બિન જામીન પાત્ર ગુનો છે ભાઈ, કયો ગુનો છે, તો બિન જામીન પાત્ર ગુનો છે, કેવો ગુનો, બિન જામીન પાત્ર। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જામીન મળી શકે છે બરોબર, જામીન મળી શકે છે, જામીન પાત્ર ગુનો છે તેવું લખી શકાય। એક જ સેકન્ડ ફરીથી આપણે ચેકી નાખીએ, અહીંયા લખી દઈશું જામીન પાત્ર ગુનો છે, વધારે આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી, જામીન પાત્ર બરોબર, જામીન પાત્ર ગુનો છે ભાઈ, કેવો ગુનો છે, તો જામીન પાત્ર ગુનો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો હકીકતની ભૂલ જે છે, આ હકીકતની જે ભૂલ છે બરોબર, હકીકતની જે ભૂલ છે તે ગુનામાં સારામાં સારો બચાવ છે બરોબર, સારામાં સારો બચાવ છે ભાઈ, શું છે, તો સારામાં સારો બચાવ છે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કાયદાની ભૂલ જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો ભૂલના કારણે બચાવ મળે નહીં બરોબર, ભૂલના કારણે બચાવ મળે નહીં, મળે નહીં, સમજાય છે આખી વાત। હકીકતની ભૂલ પુરાવો મેળવ્યા પછી જ ખબર પડે બરોબર, આ ભૂલ જે છે તે પુરાવો મેળવ્યા પછી જ ખબર પડે, અને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે, તો વિદ્યાર્થી મિત્રો કાયદાની ભૂલ નો ખ્યાલ પુરાવો મેળવ્યા વગર પણ આવે ભાઈ, કાયદાની જે ભૂલ છે તે પુરાવો મેળવ્યા વગર પણ આવે, સમજાય છે આખી વાત, શું તફાવત છે સમજી લો। હવે પરીક્ષાની અંદર પૂછાશે હકીકતની ભૂલ કલમ નંબર 76 અને કાયદાની ભૂલ, અહીંયા કલમ તો મેં લખી જ નથી બરોબર 79, તો અહીંયા મુદ્દો સમજો, હકીકતની ભૂલ એક જાતનો બચાવ છે સારો બરોબર, શું લખેલું છે કે હકીકતની ભૂલ સારામાં સારો બચાવ છે, પુરાવો મેળવ્યા પછી ખબર પડે હકીકતની ભૂલ, અને અહીંયા લખેલું છે કે બિન જામીન પાત્ર ગુનો છે, આ જામીન પાત્ર ગુનો છે, ભૂલના કારણે બચાવ મળશે નહીં, અને અહીંયા પુરાવો મેળવ્યા વગર પણ કાયદાની ભૂલ અહીંયા ખબર પડી જાય છે, તો શું છે વિદ્યાર્થી મિત્રો, તો આ તફાવત છે। હજુ આગળ બીજા 4 તફાવત સમજવાના છે, તો આ જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને જો લખી લીધું હોય તો વધીએ આગળ। હવે લખેલું છે કે વ્યથા શું બરોબર, અહીંયા વ્યથા શું, અને અહીંયા લખેલું છે કે મહાવ્યથા એટલે શું, ચલો ભાઈ મહાવ્યથા એટલે શું ને વ્યથા શું,
આ સમજવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. કોઈ બીજી કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને શારીરિક રોગ કે પીડા ઉપજાવે, બરોબર, કોઈ વ્યક્તિ શારીરિક રોગ અને પીડા ઉપજાવે તેને વ્યથા કહેવાય. અને મહાવ્યથાનું ઉદાહરણ શું છે? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ જે હોય, બરોબર, કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને 20 દિવસ સુધી ઉદાહરણ તરીકે અંધારી કોઠડીની અંદર પૂરી દે, ખાવા ના આપે, પાણી ના આપે, અને શરીરનો ત્રાસ ગુજારે, અને તેના મૃત્યુ ડીપજાવા સુધીનું જે કારણ બને, બરોબર, મૃત્યુ ડીપજાવા સુધીનું લખી લેજો, મૃત્યુ વિદ્યાર્થી મિત્રો નિપજાવવા સુધીનું કારણ બને, તો તેને મહાવ્યથા કહેવાય ભાઈ, બરોબર. મહાવ્યથા કહેવાય. શું કહેવાય? મહાવ્યથા કહેવાય, બરોબર. જામીન પાત્ર ગુનો છે, બરોબર. અહીંયા આ જામીન મળે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બિન જામીન પાત્ર ગુનો છે. કયો ગુનો છે ભાઈ? બિન જામીન પાત્ર ગુનો છે. આની અંદર જામીન મળે ને અહીંયા સજા વિદ્યાર્થી મિત્રો 323 નંબરની કલમ છે અને 324 નંબરની કલમ છે, આ મુજબ સજા થાય. અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો કલમ 326 તેના મુજબ સજા થશે, બરોબર. કલમ નંબર કઈ છે? તો ભાઈ 326 મુજબ સજા થશે. તો આ સમજાવવા જઈ રહ્યો છું તફાવત. હવે હુલ્લડ અને બખેડો શું એને સમજીએ, બરોબર. હુલ્લડ શું ને બખેડો શું, આ તફાવત થોડા સમજી લઈએ, પછી જ આપણે કાયદાની શરૂઆત કરીશું. હુલ્લડ અને અહીંયા છે ભાઈ બખેડો, બરોબર. હુલ્લડ અને બખેડો, તો હુલ્લડ ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાનગી અને જાહેર બંને જગ્યાએ થાય. આ હુલ્લડ જે છે તે ખાનગી અને જાહેર, બરોબર, અને જાહેર બંને જગ્યાએ થાય. ખાનગી અને જાહેર બંને જગ્યાએ જાય. બખેડો જાહેર માં જ થાય. બખેડો જે છે તે જાહેર માં જ થાય, બરોબર, જાહેર માં જ થાય. સમજાય છે આખી વાત? ક્લિયર કરજો આ મુદ્દા. ઓછામાં ઓછા 5 માણસો અહીંયા જોઈએ. કેટલા ભાઈ? ઓછામાં ઓછા 5 માણસો, ઓછામાં ઓછા 5 વ્યક્તિ. કેટલા વ્યક્તિ જોઈએ ભાઈ? 5 વ્યક્તિ જોઈએ, ઓછામાં ઓછા. કેટલા વ્યક્તિ? 5 વ્યક્તિ. અને અહીંયા ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોઈએ. બખેડામણી અંદર ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોઈએ. ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ જોઈએ ભાઈ? 2 વ્યક્તિ જોઈએ. કેટલા વ્યક્તિ જોઈએ? તો 2 વ્યક્તિ જોઈએ. સમજાય છે? બખેડો શું ને હુલ્લડ શું? બળ અને હિંસાનો ઉપયોગ થાય આની અંદર વિદ્યાર્થી મિત્રો. બળ અને હિંસાનો ઉપયોગ થાય. શેનો થાય ભાઈ? બળ અને હિંસાનો ઉપયોગ થાય. સમજાય છે? અને અહીંયા બખેડામાં મારામારી થવી જ જોઈએ ભાઈ. અહીંયા બખેડો કોને કહેવાય? તો મારામારી થવી જ જોઈએ. મારામારી થવી જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જાહેર શાંતિ નો ભંગ થવો જરૂરી નથી. અહીંયા હુલ્લડ ની અંદર જાહેર શાંતિ નો ભંગ થવો જરૂરી નથી, બરોબર. શાંતિ નો ભંગ થવો જરૂરી નથી. અહીંયા જાહેર સુલેહ શાંતિ ભંગ થાય, બરોબર. જાહેર સુલેહ શાંતિ ભાઈ ભંગ થાય, બરોબર. નોંધ કરજો આ. જાહેર સુલેહ શાંતિ ભંગ થાય. અહીંયા શરીર અને મિલકત વિરુદ્ધનો ગુનો છે. આ હુલ્લડ શું છે? શરીર અને મિલકત વિરુદ્ધનો ગુનો. શરીર અને મિલકત વિરુદ્ધનો ગુનો છે ભાઈ. શરીર અને મિલકત વિરુદ્ધનો ગુનો. અને આ સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે, બરોબર. જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો, સુલેહ શાંતિ, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે. સજા કઈ રીતે થાય ભાઈ? અહીંયા કલમ આપેલી છે સજા. કલમ નંબર વિદ્યાર્થી મિત્રો 147 અહીંયા લખેલું છે. કલમ નંબર 147 મુજબ સજા થાય, બરોબર. અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો કલમ નંબર 160 મુજબ સજા થાય. કઈ કલમ છે ભાઈ? તો કલમ નંબર 160 મુજબ સજા થાય. તો આ તફાવત સમજો એટલે આપણે પરીક્ષા જીતી લીધી એવું સમજી લેવાનું. હજુ 3 વિદ્યાર્થી મિત્રો તફાવત સમજવાના છે, પછી જ આગળ વધવાનું છે. અહીંયા ક્લિયર કરીએ. અને હવે લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે ચોરી અને લૂંટ, બરોબર. ચોરી અને લૂંટ આ ખાસ પ્રશ્નો જે નીકળી રહ્યા છે અહીંયાથી જ નીકળી રહ્યા છે પરીક્ષાની અંદર. લખેલું છે કે ભાઈ ચોરી શું અને ભાઈ લૂંટ શું? વિદ્યાર્થી મિત્રો ચોરી શું અને લૂંટ શું? તો ચોરી જે છે
તે લૂંટ કરતા હળવા પ્રકારનો ગુનો છે બરોબર લૂંટ કરતા હળવા પ્રકારનો ગુનો રસવાઈ દીર્ઘાઈ કોઈ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક ભાઈ ગુજરાતી ભાષાની અંદર મારાથી થશે ચોખી વાત બરોબર કોઈ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો રસવાઈ દીર્ઘાઈને એવું જોતા નહીં માહિતી જુઓ ખાલી બસ લખેલું છે કે લૂંટ કરતા હળવા પ્રકારનો ગુનો છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોરી કરતા ગંભીર ગુનો શું આવશે ચોરી જે છે તેના કરતા ગંભીર ગુનો કેવો ભાઈ ચોરી કરતા ગંભીર ગુનો છે આ લૂંટ સમજાવું છું બે મિનિટ પહેલા આપણે થોડું લખી લઈએ ગુનેગાર માલિકની સંમતિ વિના ગુનેગાર જે હોય ચોરીની અંદર જે ભાઈ માલિક છે બરોબર માલિકની સંમતિ વિના બરોબર માલિકની સંમતિ વિના કોઈ વસ્તુને લઈ જાય છે ઉપાડી જાય છે બરોબર કોઈ વસ્તુને લઈ જાય છે ઉપાડી જાય છે આગળ સમજી લેજો કોઈ વસ્તુને લઈ જાય છે ઉપાડી જાય છે માલિકની સંમતિ નથી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો લૂંટની અંદર અહીંયા તો ફક્ત માલિકની સંમતિ વિના લઈ જાય છે બરોબર સમજાય છે અહીંયા બળજબરી બરોબર અહીંયા બળપૂર્વક બરોબર બળપૂર્વક લઈ જાય છે લૂંટ એટલે શું ભાઈ બળપૂર્વક સમજાય છે આખો મુદ્દો ચોરી કરતા એક તો ગંભીર ગુનો છે ગેરકાયદેસર રીતે મિલકત પડાવે છે એટલે કે બળજબરીથી બરોબર બળજબરીથી કઢાવવાનું હોય સ્થાવર મિલકતની જ લૂંટ થાય તેની અંદર એ પણ લખીશું ચોરી જંગમ મિલકતની થાય અહીંયા ભાઈ જંગમ મિલકતની જ ચોરી થાય અત્યારે આનું ઉદાહરણ સમજાવીશ નહીં કેમ કે આખો મુદ્દો લઈને આગળ સમજીશું જંગમ મિલકતની જ ભાઈ ચોરી થાય બરોબર જંગમ મિલકતની જ ચોરી થાય અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો બળજબરીથી કઢાવવાનું હોવાથી સ્થાવર મિલકત અને જંગમ અહીંયા જંગમ અને સ્થાવર બંને ની થાય બરોબર સ્થાવર બંને ની થાય નોંધ કરી લેજો જંગમ ની પણ થાય અને સ્થાવર મિલકત ની પણ લૂંટ થાય કલમ નંબર 379 મુજબ સજા અહીંયા બરોબર 379 મુજબ સજા અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો કલમ નંબર 392 મુજબ સજા કઈ છે ભાઈ કલમ નંબર 392 તેના મુજબ સજા થશે સમજાય છે આખી વસ્તુ હવે સમજો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે લૂંટ કરતા હળવા પ્રકારનો ગુનો ભાઈ કોઈ રસ્તા જતા ઉપર કોઈ વ્યક્તિનું મેં પર્સ મારી લીધું બરોબર તો મેં એના શરીરે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડી નથી મેં ફક્ત ચોરી કરી સમજાય છે આખી વાત મેં ફક્ત ચોરી કરી એના શરીરે કોઈ મેં નુકસાન પહોંચાડ્યું નથી અને લૂંટની અંદર શું થશે તો કોઈ વ્યક્તિ રાત્રે પસાર થઈ રહ્યો છે બાઇક લઈને અને તેની પાસે વિદ્યાર્થી મિત્રો સમજો કે પર્સ ભરેલા પૈસા છે તેને વિદ્યાર્થી મિત્રો માર મારવામાં આવ્યો બળજબરી કરી અને તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી તેને શું કહેવામાં આવે છે લૂંટ કહેવામાં આવે છે બરોબર કેમ કે શરીરને ઈજા પહોંચાડી છે બરોબર આ ચોરી અને આ લૂંટ છે આખું કોઈ ઘર ઉપર પણ ઉદાહરણ તમે લઈ શકો છો માલિકની સંમતિ વિના કોઈ પણ વસ્તુ લઈ લેવાય રસ્તા ઉપર જતા પાકીટ કાઢી લઈએ એની વાત કરી રહ્યો છું લખ્યું છે જંગમ અને સ્થાવર બંને મિલકત બરોબર જંગમ અને સ્થાવર મિલકત શું આખો મુદ્દો આગળ સમજવાનો છે આજે ભણી જ લેવું છે ભાઈ સફળતા મળવી જ જોઈએ 379 મુજબ સજા અહીંયા 392 મુજબ સજા આ મુદ્દો સમજી લીધો હવે નેક્સ્ટ તફાવત સમજવા જઈ રહ્યા છીએ અપહરણ અને અપનયન બરોબર અપહરણ અને અહીંયા છે અપનયન આ બંને મુદ્દા તમે સમજ્યા એટલે સમજી લેવાનું કે પરીક્ષાની અંદર અહીંયાથી વિદ્યાર્થી મિત્રો 2-3 પ્રશ્નો દરેક પરીક્ષાઓની અંદર નીકળ્યા છે અપનયનની વ્યાખ્યા તો જે નવી તૈયારી કરી રહ્યા હોય ધોરણ 12 પાસ કર્યા પછી અપહરણ તો બધાને ખબર પડી જાય પણ ભાઈ અપનયન એટલે શું આ નથી ખબર પડતી આ બંનેના તફાવત શું અહીંયા કલમ નંબર 361 છે બરોબર છે અને અહીંયા કલમ નંબર 362 છે બરોબર હવે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો સગીર અને અસ્થિર જે વ્યક્તિ હોય તેનું અપહરણ થાય બરોબર સગીર કે પછી અસ્થિર મગજનો બરોબર અસ્થિર મગજનો જે વ્યક્તિ હોય તેનું અપહરણ થાય સમજ્યા મુદ્દો આખો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધમાં આવશે સગીર હોય પુખ્ત વયની હોય ગમે તે ઉંમરની વ્યક્તિ હોય બરોબર સગીર હોય પુખ્ત વયની વ્યક્તિ હોય અથવા ગમે તે ઉંમરની બરોબર ગમે તે ઉંમરની વ્યક્તિનો નિર્દેશ કરે છે અહીંયા
સમજ્યા? હવે સગીર કે અસ્થિર વ્યક્તિનું કાયદેસર વાલીપણું, વિદ્યાર્થી મિત્રો જરૂરી, અહીંયા કાયદેસર વાલીપણું જરૂરી, સમજ્યા? અહીંયા કાયદેસર વાલીપણું જરૂરી, બરોબર. વાલીની સંમતિ વિના વાલીના કબજામાંથી લઈ જવામાં આવે, ભાઈ વાલીની સંમતિ નથી, બરોબર, વાલીની સંમતિ વિના લઈ જવામાં આવે, એટલું જ લખો, વાલીની સંમતિ વિના લઈ જવામાં આવે. અને આ એક પ્રકારનો સ્વતંત્ર ગુનો છે, બરોબર, સ્વતંત્ર ગુનો છે. આ કેવો ગુનો છે? તો ભાઈ આ એક પ્રકારનો સ્વતંત્ર ગુનો છે. એવી જ રીતે પેલી બાજુ સમજાવવાનું છે કે કાયદેસર વાલીપણું જરૂરી નથી, બરોબર, વાલીપણું જરૂરી નથી, સમજ્યા આખી વાત? વાલીપણું જરૂરી નથી, અને બળજબરીથી કે લાલચ આપી, બરોબર, અહીંયા બળજબરી કરવામાં આવે, બળજબરી કરવામાં આવે, લાલચ આપવામાં આવે, બરોબર, લાલચ આપવામાં આવે, અને વિદ્યાર્થી મિત્રો તેનું અપહરણ કરવામાં આવે છે, લઈ જવામાં આવે, બરોબર. અપનયન આ સ્વતંત્ર ગુનો નથી, બરોબર, આ સ્વતંત્ર ગુનો નથી. તો આ તફાવત છે અપહરણ 361 અને અપનયન 362. સમજાઈ ગયું આખી વસ્તુ? હવે છેલ્લો લાસ્ટ તફાવત ભણ્યા પછી આપણે કાયદાની શરૂઆત કરીશું. દુષ્પ્રેરણની શિક્ષા કલમ નંબર 109, બરોબર, દુષ્પ્રેરણ 109, અને સામે વિદ્યાર્થી મિત્રો લખજો દુષ્પ્રેરણની હાજરી 114, બરોબર, દુષ્પ્રેરણ હાજર નથી પણ પોતે કરેલા કૃત્ય માટે સમજાય છે આખી વાત? અહીંયા તેની હાજરી ગણવામાં આવશે. બીજું કે તમે ગુના માટે ઠેરવેલ શિક્ષા કરવામાં આવશે. અહીંયા ભાઈ ગુના માટે જે ઠેરવેલી છે, ગુના માટે જે ઠેરવેલ શિક્ષા છે તે શિક્ષા જ અહીંયા કરવામાં આવશે, બરોબર. ખોટા કૃત્ય માટે ઉશ્કેરવામાં આવે, અહીંયા ભાઈ ખોટા કૃત્ય માટે, અહીંયા ખોટા કૃત્ય માટે ઉશ્કેરવામાં આવે, બરોબર, ઉશ્કેરવામાં આવે. આ ચાર મુદ્દા યાદ રહી ગયા. અહીંયા કરેલ કૃત્ય માટે હાજરી ગણવામાં આવશે. શું છે ભાઈ? હાજરી ગણવામાં આવશે. કૃત્ય ભલે ગમે તેને કર્યું પણ તે હાજર નથી તો પણ દુષ્પ્રેરણ ની હાજરી કોને કહેવાય? તો તેને હાજરી ગણવામાં આવશે. અહીંયા હાજરી હોવી જરૂરી લખેલું છે, બરોબર, હાજરી હોવી જરૂરી. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધીની આ માહિતી સમજી ગયા હોય તો હવે આપણે કાયદાની શરૂઆત કરીએ. શેની શરૂઆત કરીએ ભાઈ? તો કાયદાની શરૂઆત કરીએ. હવે અહીંયા સમજો કે આ કોઈ ચોપડીની અંદર લખેલું નથી, બરોબર, આ કોઈ ચોપડીની અંદર આ મુદ્દો જે હું લઈને આવ્યો છું હશે નહીં. ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર 2 માં જે જોગવાઈ મુજબ કોઈ પણ ગુના માટે અપરાધી હોય તેવી દરેક વ્યક્તિને લાગુ પડે. ઇન્ડિયન પિનલ કોડની અંદર લખેલું છે કે અપરાધી એક્સ વાય ને ઝેડ ગમે તે હોય તમામ લોકોને લાગુ પડે, બરોબર. કોને નથી લાગુ પડતો એ આગળ જોઈશું. ગુનો ભારતમાં બન્યો હોવો જોઈએ. પછી એ ગુનો કોઈ વિદેશી ભારતની અંદર આવીને કર્યો, કોઈ વિદેશી ભારતની અંદર આવીને કોઈ ગુનો કર્યો તો તેને પણ આઈપીસી લાગુ પડશે, બરોબર, તેને પણ આઈપીસી લાગુ પડશે. કઈ રીતે? તો 2011 ની અંદર પેડોફિલા કેસ, કયો કેસ છે ભાઈ? 2011 ની અંદર એક પેડોફિલા નામનો કેસ છે જેની અંદર મુંબઈના દરિયા કિનારે બે બાળકો સરસ મજાનું કામ કરી રહ્યા હતા. ભાઈ શું કરી રહ્યા હતા? તો બીચની સફાઈ કરી રહ્યા હતા. બે સરસ ગરીબ પરિવારના દીકરા હતા અને તે નાનકડા બાળક હતા અને બીચની સફાઈ કરી રહ્યા હતા. જ્યારે આ વિદેશી લોકો ત્યાં આવ્યા ત્યારે તે બાળકોને ગાળો આપી. આ બે વિદેશીઓએ અભદ્ર ભાષાની અંદર
આ બે બાળકો જે હતા તેમને ભાઈ ગાડો આપી, આ ગાડો આપી સામે કોઈ પ્રેસ રિપોર્ટર વિદ્યાર્થી મિત્ર જોગિંગ કરવા આવ્યો હતો, તે જોગિંગ કરતો હતો અને તેણે જોયું કે કોઈ બિચારા વગર ગુનાએ આ બાળકોનો નિર્દોષ છે, કોઈ વાંક નથી, અને આને ગાડો બળી આ જે પ્રેસ રિપોર્ટર હતો તેણે કેસ મુંબઈ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. મુંબઈ હાઈકોર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો 2011 નો જ કેસ છે, ક્યારનો 2011. મુંબઈ હાઈકોર્ટે વિદ્યાર્થી મિત્રો આ વિદેશી નાગરિકો જોયા તો આ બાળકો કોર્ટની અંદર એવું પુરવાર થયું કે ભાઈ બાળકો છે, કંઈક ભૂલ કરી હશે ને આ વિદેશીઓએ ગારો બોલી હશે, એવું કરી અને કેસને રફાદફા કર્યો. શું કર્યું ભાઈ? કેસને રફાદફા કર્યો. પણ જે આ રિપોર્ટર ભાઈ હતા તેમણે આ કેસને સુપ્રીમ કોર્ટ સુધી અડાડ્યો. કઈ સુધી ભાઈ? તો સુપ્રીમ કોર્ટ સુધી આ કેસને અડાડ્યો. અને વિદ્યાર્થી મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર 1 મહિનાની સજા અમને થઈ હતી. આપણા ભારતના બંધારણની અંદર લખેલું છે ભાઈ કે કોઈ પણ વ્યક્તિ છે તેને અભદ્ર ભાષાની અંદર આપણે કોઈ પણ વર્તન કરી શકતા નથી, કેમ કે તેના માટેની સજાઓ પણ નિર્ધારિત કરવામાં આવેલી છે. આઈપીસી ની અંદર પણ છે અને બંધારણની અંદર પણ તેનો ઉલ્લેખ છે. કોઈ વ્યક્તિને આપણે અભદ્ર ભાષાની અંદર કોઈ પણ વસ્તુ બોલી શકતા નથી. આ પેડોફિલા નામનો કેસ હતો જેની અંદર 1 મહિના માટેની સજા થઈ હતી આ બંને વ્યક્તિઓને. સમજ્યા? આખો આ ઉદાહરણો, સર્વશ્રેષ્ઠ ઉદાહરણો લઈને તમારી સમક્ષ આજે વિડીયોની અંદર આવ્યો છે કે ભાઈ આ વર્ષે તો જે પણ વિદ્યાર્થી મારી સાથે જોડાયેલા છે તેમને કાયદો ટપ પડવો જ જોઈએ. કાયદાની શરૂઆત કરીએ તે પહેલા અહીંયા કાયદાના પ્રકરણો વિશેની ઉપર છેલ્લી એક માહિતી લઈ લઈએ કે શું છે. તો અહીંયા લખેલું છે ભાગ 1 ની અંદર ભાઈ પ્રારંભ છે, જેની અંદર કલમ નંબર 1 થી 105 સુધી શું છે? તો પ્રારંભ. ભાગ 2 ની અંદર તો સામાન્ય અર્થઘટન અને વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે કલમ નંબર 6 થી 52 સુધી. ત્યાર પછી ભાગ 3 ની અંદર શું છે? તો શિક્ષા બાબત કલમો છે તો 53 થી 75 સુધી. ત્યાર પછી ભાગ 4 ની અંદર શું છે? તો સામાન્ય અપવાદ છે કલમ 76 થી 106 સુધી, સામાન્ય અપવાદ. ત્યાર પછી મારા મિત્રો આગળ વધીએ તો ભાગ 5 ની અંદર દુષ્પ્રેરણ, આગળ મેં સમજાવ્યું તે રીતે 107 થી 120 કલમ છે. આ શા માટે કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાની અંદર ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે કે દુષ્પ્રેરણ ભાઈ કયા પ્રકરણની અંદર છે, કયા પ્રકરણની અંદર, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ જે લખેલા છે આ તમામ જગ્યાએ તમે પ્રકરણ લખી દેજો, બરોબર? મારાથી ભાગ ટાઈપિંગ થઈ ગયું છે પણ અહીંયા તમારે તમામ જગ્યાએ પ્રકરણ લખી દેવાના છે. શું લખવાનું છે? તો પ્રકરણ, અહીંયા ભાગ આવશે નહીં, બરોબર? આ તમામ જગ્યાએ તમારે પ્રકરણ કરી દેવાનું છે. મારાથી ભાગ લખાઈ ગયા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ભાગ 5A ગુનાહિત કાવતરું, જેની અંદર કલમ 120 થી 120B. પ્રકરણ 6 રાજ્ય વિરુદ્ધના ગુના, જેની અંદર 120 થી 130. પ્રકરણ 7 સૈન્ય વિરુદ્ધના ગુના છે, જેની અંદર 131 થી 140. ભાગ અહીંયા છે પ્રકરણ, બરોબર? પ્રકરણ 8 ની અંદર જાહેર સુલેહ શાંતિ, બરોબર? જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના છે, કલમ નંબર 141 થી 160. ત્યાર પછી મારા મિત્રો ભાગ 9 ની અંદર તો રાજ્ય સેવક સાથે સંબંધ ધરાવતા ગુનાઓ, કલમ 161 થી 171. ભાગ 9 એ ની અંદર ચૂંટણી સંબંધિત ગુનાઓ છે, કલમ નંબર 171 થી 171I સુધી. ભાગ 10 ની અંદર રાજ્ય સેવકના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા બદલ 172 થી 190. ભાગ 11 ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરોધ, બરોબર? વિરુદ્ધ છે ના ગુના, કલમ નંબર 191 થી 229A. ભાગ 12 ની અંદર સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુના, 230 થી 263 સંબંધિત. ભાગ 13 એટલે કે પ્રકરણ 13, બરોબર? અહીંયા પ્રકરણ તમારે લખી દેવાના છે બધા, ભાગ આવશે નહીં. ટોલ અને માપ સંબંધિત ગુના 264 થી 267. પ્રકરણ 16 માનવ શરીરને અસર કરતા ગુના, કલમ નંબર 299 થી 377. પ્રકરણ 17 મિલકત વિરુદ્ધના ગુના છે ભાઈ, 378 થી 462. પ્રકરણ 18 દસ્તાવેજ અને માલ સામાનની નિશાની સંબંધિત ગુના, કલમ 463 થી 489E. પ્રકરણ 19 નોકરીના કરારનો ગુનાહિત ભંગ, કલમ 490 થી 492. પ્રકરણ 20 લગ્ન સંબંધિત ગુનાઓ છે, આની અંદર વિદ્યાર્થી મિત્રો દહેજ મૃત્યુ ને બધું જ આવી ગયું, 493 થી 498. ભાગ 20A પતિથિ અને તેના સગા તરફથી સ્ત્રીને ત્રાસ કરવા બાબત, કલમ 498 એની અંદર દર્શાવેલ છે. ભાગ 21 ની અંદર માનહાનિ છે, જેની અંદર 499 થી 502. ભાગ 22 ની અંદર ગુનાહિત ધમકી અપમાન અથવા ત્રાસ,
503 થી 510 અને આ જે છેલ્લા પ્રકરણ છે પ્રકરણ નંબર 23 પાંચ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે ઇન્ડિયન પિનલ કોડની છેલ્લી કલમ શું દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 23 ની અંદર ગુનો કરવાની કોશિશ કરવાની શિક્ષા દર્શાવવામાં આવેલી છે કલમ નંબર 511 તો આ વિદ્યાર્થી મિત્રો આપણો આઈપીસી આપણે જે ભણવાનો છે તેના વિદ્યાર્થી મિત્રો કયા પ્રકરણની અંદર શું આવેલું છે તેની આપણે માહિતી મેળવી હવે માનવ શરીરને અસર કરતા પ્રકરણ નંબર 16 હેઠળની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ લાઈટ ચેકી નાખજો કામની નથી ગુનો બનવાના ચાર તબક્કા પહેલા જ મેં તમને સમજાવી દીધો બરોબર ઈરાદો તૈયારી પ્રયત્ન અને ગુનો આ ગુનો બનવાના ચાર તબક્કા છે આ ગુનો બનવાના ચાર તબક્કા દર્શાવવામાં આવેલા છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો ચાર તબક્કા ઈરાદો તૈયારી પ્રયત્ન અને ગુનો જે મેં પહેલા ઉદાહરણ આપ્યું તે આ કાયદાની કલમ નંબર 511 આજીવન કેદની શિક્ષા અથવા શિક્ષાને પાત્ર ગુનો કરવાની કોશિશને કરવા માટેની શિક્ષા ની છેલ્લી કલમ છે માત્ર ગુનાઓની કોશિશને જ લાગુ પડશે પરંતુ આ કાયદામાં જ્યાં કોશિશને અગતી બરોબર સ્પેશિયલ જોગવાઈ છે ત્યાં લાગુ પાડી શકાય નહીં ભાઈ સ્પેશિયલ જોગવાઈ જે જગ્યા ઉપર હશે તે જગ્યા ઉપર 511 લાગુ પડશે નહીં બરોબર અને વિદ્યાર્થી મિત્રો સ્થાનિક કાયદામાં પણ લાગુ પાડી શકાય નહીં તો આટલી માહિતી યાદ રાખી વધો આગળ હવે અહીંયા છે કે કલમ નંબર 1 અધિનિયમનું નામ આપણે બંધારણ ભણતા હોઈએ તો તેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તેવી જ રીતે અહીં કાયદાની અંદર ઉલ્લેખ છે અધિનિયમનું નામ અધિનિયમનું નામ એટલે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી ધારો 1860 આ તેનું નામ દર્શાવેલું છે કલમ નંબર 1 ની અંદર અને તેનો અમલ વિસ્તાર એટલે કયો વિસ્તાર ભાઈ હવે ભારત દેશની અંદર લાગુ પૂરા ભારત દેશની અંદર ઇન્ડિયન પિનલ કોડ લાગુ છે બરાબર આઈપીસી ભારત દેશના તમામ રાજ્ય ક્ષેત્રની અંદર લાગુ પહેલા ભાઈ શું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર તમારે જો કોઈ મિલકત ખરીદી હોય તો ઘણો ડર હતો આતંકવાદીઓ આ હુમલો તે હુમલો ફલાણો હુમલો પણ હવે વિદ્યાર્થી મિત્રો આ બધી કલમો ઉઠી ગઈ એટલે સમજી લેવાનું હટાવી દેવામાં આવી માટે તમે સ્વતંત્ર રીતે ભારત દેશના કોઈ પણ જગ્યાએ તમે વેપાર કરી શકો છો છૂટથી વિદ્યાર્થી મિત્રો રહી શકો છો જમ્મુ કાશ્મીરની અંદર આ જ કહેવા જઈ રહ્યો છું તમામ રાજ્ય ક્ષેત્રમાં આઈપીસી લાગુ 370 અને 35 એ ભાઈ હટાવી દેવામાં આવેલી છે 2019માં આ છે વિદ્યાર્થી મિત્રો લેજિસ્લેટિવ મેપ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર અને જેની અંદર બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલા છે એક છે લદ્દાખ બરોબર અને વિદ્યાર્થી મિત્રો બીજો છે જમ્મુ કાશ્મીર સમજાઈ ગયું તો આ તેનું મેપ દર્શાવવામાં આવેલું છે હવે બીજા નંબરે જઈએ ભારતમાં કરેલ ગુનાની શિક્ષા કેવી ભાઈ ભારતમાં આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધના દરેક કૃત્ય અથવા કાર્યલોપ માટે ભારતમાં દોષી ઠરે તે દરેક વ્યક્તિ આ કાયદા મુજબ શિક્ષાને પાત્ર છે નાગરિક તથા વિદેશી નાગરિકોને પણ લાગુ પડે ભાઈ આઈપીસી સમજ્યા પેડોફિલા કેસ 2011 મેં સમજાવી દીધો તમને આ અમુક તો ઉદાહરણો એકના એક જ આવશે એટલે ઉદાહરણ લઈશું નહીં આઈપીસી જ્યારે ઘડવામાં આવ્યો ત્યારે ભાઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહોતું સમજાય છે આઈપીસી જ્યારે ઘડવામાં આવ્યો 1860 ની અંદર 1862 સમજી લો 1862 ની અંદર ગૂગલ પે નહોતું ફોન પે નહોતું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતના કેસ પણ નહોતા એ વિશેના હવે જે ઓનલાઈન ચોરી થાય છે સમજો છો તમારા ફોનમાં લિંક આવીને તમારા ખાતામાંથી 50,000 ઉપડી ગયા આ શું કહેવાય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચોરી સમજ્યા તો તેના માટે સ્પેશિયલ આઈટી એક્ટ 2000 ઘડવામાં આવ્યો અને જેના મુજબ હવે વિદ્યાર્થી મિત્રો સજા થાય છે સમજણ પડે છે શું કહેવા જઈ રહ્યો છું હવે સમજો આગળ ભારત દેશમાં એવા વ્યક્તિઓ છે જેમના ઉપર સિવિલ અને દીવાની મામલો ચાલવામાં આવતો નથી કયા લોકો તો ભાઈ ઉદાહરણ લખેલું છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની ખબર નથી પ્રધાનમંત્રીને અહીંયા ચેકી નાખજો રાષ્ટ્રપતિ આઈએફએસ બીજા દેશના રાજદૂત બરોબર બીજા દેશોના જે રાજદૂત હોય વિદેશી સેનાઓ હોય ભાઈ વિદેશી સેના શું ભારત દેશની અંદર કોઈ નેપાળનો સૈનિક અહીંયા આવી ગયો બરોબર અને સમજો કે ભારત દેશની અંદર નેપાળનો સૈનિક ફરવા માટે આવ્યો છે અને એને કોઈ ભારતના નાગરિકને લાફો મારી દીધો જોરથી તો શું તેના ઉપર આઈપીસી લાગુ પડશે નહીં પડે કેમ કે તેને પોલીસ પકડશે ખરી પણ તેને નેપાળમાં મોકલવામાં આવશે અને નેપાળ તેનો માર્શલ લો જે આર્મીનો માર્શલ લો નેપાળનો હશે એ અંતર્ગત તેને સજા થશે સમજો આખી વાત કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું ભાઈ યુદ્ધ થયું ઇન્દિરા ગાંધીના સમયની વાત કરી રહ્યો છું કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું જ્યારે ભયંકર યુદ્ધ થયું
ત્યારે ભાઈ પાકિસ્તાનના 93,000 સૈનિકોને બંદી બનાવ્યા હતા ભારતે. કેટલા? 93,000 સૈનિકો. તો શું તેમના ઉપર આઈપીસી ચલાવી અને તેમને જેલની અંદર બંધ કરી દેવામાં આવે? કોઈ દિવસ નહીં. કેમ કે તેમના ઉપર આઈપીસી ચાલતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો, નેશનલ હાઈવે નંબર 24 બની રહ્યો હતો, તેના ઉપર પથ્થર ફેંકાવડાવ્યા હતા. નોંધ કરજો, સજા તો થાય ભાઈ ગમે તે. અહીંયા લખેલું છે કે 93,000 સૈનિકો હતા પાકિસ્તાનના, તેમને નેશનલ હાઈવે નંબર 24 જે ભારતનો બની રહ્યો હતો તેના ઉપર ભાઈ પથ્થર ફેંકાવ્યા હતા. આ સજા કરવામાં આવી હતી. કઈ સજા? તો પથ્થર ફેંકાવડાવ્યા હતા, આ સજા તેમને કરવામાં આવી હતી. કલમ નંબર 3 લખેલું છે કે ભારત બહાર કરેલા પણ ભારતમાં જેના કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. ભાઈ ભારતની બહાર ગુનો કર્યો છે પણ ભારતની અંદર સજા થશે કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આ જુઓ છો, આ જીગો છે, આ છે મારો જીગલો, બરોબર. અને આ જીગલો અમેરિકા દેશની અંદર ગાડી તોડી રહ્યો છે, જુઓ છો, અંદર પૈસા ની લૂંટ ચલાવવા માટે. આ ભાઈ આ જો ડિસમિસ લઈ અને ગાડીનું લોક તોડી રહ્યો છે, દેખાય છે? આ લોક જે તોડી રહ્યો છે તેની અંદર કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. ઉદાહરણ લઈએ, ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકા દેશમાં જઈને ગાડીની ચોરી કરે છે, ગાડીની અંદર પૈસા છે, તેની લૂંટ ચલાવે છે, તો તેના ઉપર આઈપીસી લાગુ પડશે. શું લાગુ થશે ભાઈ? ઇન્ડિયન પિનલ કોડ તેના ઉપર લાગુ થશે. એ વ્યક્તિ હવે ક્યારે, વિદ્યાર્થી મિત્રો, તેના ઉપર અમેરિકા દેશનો કાયદો લાગુ પડશે? જ્યારે તે ભારત દેશનું નાગરિકત્વ છોડી દે છે, એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. જ્યારે તે બને છે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બની અને જ્યારે અમેરિકા દેશનું નાગરિકત્વ જ્યારે તે સ્વીકાર કરશે, ત્યારે તેના ઉપર અમેરિકા દેશનો જ કાયદો ચાલશે, ત્યારે ભારત દેશની આઈપીસી તેના ઉપર ચાલશે નહીં. કેમ કે તેને ભારત દેશનું નાગરિકત્વ છોડી દીધું છે, બરોબર. આઈપીસી એવા જ વ્યક્તિઓને લાગુ પડે કે જે ભારત દેશના નાગરિક છે. સમજાય છે આખી વાત? વિદેશી નાગરિકોને લાગુ પડે પણ ભાઈ ફાંસીની સજા અહીંયા આગળ ના આપી દે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? લાગુ પડે ખરું પણ અહીંયા ભાઈ ફાંસીની સજા ના આપી દે અમને. એ જે થતું હોય એ જ થાય, બરોબર. જે કાયદામાં મુજબ જે થતું હોય એ જ કાર્યવાહી થાય, વધારાની થાય નહીં. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખાસ નોંધ કરી લેજો. આ જોઈ રહ્યા છો આપણો જીગો, આપણો જીગો છે ભાઈ, જીગો જે ગાડીનું લોક તોડી અંદરથી 20 લાખ રૂપિયા ચોરી રહ્યો છે, બરોબર. તો તેના ઉપર આઈપીસી થશે, ભલે અમેરિકા દેશમાં હોય, સ્વિટ્ઝર્લેન્ડમાં હોય, કે એક્સ વાય ને ઝેડ ગમે તે દેશમાં હોય, તેના ઉપર આઈપીસી લાગુ પડશે. અહીંયા લખેલું છે કલમ નંબર 4, આ ભારત દેશનું વિમાન છે એર ઇન્ડિયા, રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડશે નહીં. ભારતમાં ભાઈ નોંધાયેલું વિમાન એટલે કે એર ઇન્ડિયા, આ વાહન અથવા વિમાન ગમે તે હોય તો પણ તેના ઉપર વ્યક્તિએ કરેલ ગુનાને લાગુ પડે છે. ભાઈ ભારત દેશનો કોઈ વ્યક્તિ છે, આ વિમાનની અંદર બેઠો અને આ વિમાન રશિયા દેશની અંદર ગયું અને રશિયા દેશની અંદર ભારતનો કોઈ નાગરિક, કોઈ રશિયનનું ખૂન કરી નાખે છે, તો ભાઈ તેના ઉપર આઈપીસી લાગુ પડશે, બરોબર. તેના ઉપર ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડશે, બરોબર. ભારતની બહાર અને ભારત બહારના કોઈ પણ સ્થળે ભારતમાં આવેલા કમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવી ગુનો કરતી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, ઉદાહરણ રમેશ નામનો વ્યક્તિ, અહીંયા જીગો લખી દેજો, કારણ કે જીગા ઉપર જ આપણે ઉદાહરણ લેવાના ભાઈ, બરોબર. જીગો મારું નામ છે, ઉપનામ, ઉદાહરણ મારા ઉપર જ લઈશ, એટલે કોઈ જાતની મગજ મારી નહીં. જીગો આ નામનો ભારતનો નાગરિક અમેરિકામાં ખૂન કરે છે. ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પત્તો મળી આવ્યો, અમેરિકામાં ખૂન કર્યું પણ તે અહીંયા ભાગી આવ્યો, તો ભાઈ તેના સ્થળ ઉપર ખૂન કરવા માટે ઇન્સાફી કાર્યવાહી કરી તેને દોષિત ઠરાવી શકાય. ભારતની દરિયાઈ સીમા કેટલી દર્શાવવામાં આવેલી છે? તો 12 નોટિકલ માઇલ, એટલે કે વિદ્યાર્થી મિત્રો 1.85 કિલોમીટર, બરાબર. 1.85 કિલોમીટર ભારતની દરિયાઈ માઇલ. હવે આગળનો મુદ્દો જે સમજાવવા જઈ રહ્યો છું, ખાસ નોંધ કરજો, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, બરાબર. પેલી દરિયાઈ સીમા કેટલી દર્શાવવામાં આવેલી છે? 12 નોટિકલ માઇલ. તો શું ભારત દેશની દરિયાની અંદર 12 નોટિકલ માઇલ સુધી ભારતની તાકાત છે? ના. કેટલી છે ભાઈ? ભારત દેશ શું કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પીએસઆઈમાં પૂછાયેલો, 200 નોટિકલ માઇલ, બરાબર. 200 નોટિકલ માઇલ માઇલ સુધી ભારત, વિદ્યાર્થી મિત્રો, દરિયાઈ પરીક્ષણ કરી શકે ભાઈ. એની જે ખનિજ સંપત્તિ હોય એ ખનિજ સંપત્તિનું સંશોધન કરી શકે, દરિયાની અંદર ઘણું બધું સંશોધન ભારત 200 નોટિકલ માઇલ સુધી કરી શકે. સમજો આખી વાત, કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, EEZ, બરોબર. અહીંયા લખેલું છે દરિયા કિનારાથી 200 નોટિકલ માઇલનું અંતર EEZ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના તમામ મહાસાગરોમાં ફેલાયેલા તેના ઘણા વિદેશી વિભાગોમાં પ્રદેશોને કારણે ફ્રાન્સ પાસે પરીક્ષામાં પૂછાય કે
એક્સક્લુઝિવ ઇકોનોમિક સૌથી વધારે ધરાવતો દેશ તો વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સ છે. ફ્રાન્સ બરોબર કેટલું? તો ભાઈ 11.7 મિલિયન કિમી વર્ગ ને તેઓ આવરી લે છે. સમજ્યા? આખું મેપ અહીંયા દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો, તેના ઉપરથી તમને સમજણ પડી જતી હોય તો અહીંયા જુઓ, આ 12 વર્ટિકલ માઇલ છે, આ 176, અહીંયા આ 12 વર્ટિકલ માઇલ છે, આ લાલ લાઈન દર્શાવેલી છે. સમજાય છે આખો મુદ્દો? અહીંયા જે આ લાલ લાઈન દર્શાવેલી છે તે 12 વર્ટિકલ માઇલ નું છે, અહીંયા આ જે વ્હાઇટ લાઈન છે 176 વર્ટિકલ, સોરી 176, અને આ પીળી જે સોરી વ્હાઇટ લાસ્ટમાં જે છે તે આ 200 વર્ટિકલ માઇલ છે. 200 વર્ટિકલ માઇલ સુધી ભારત દેશ દરિયાની અંદર પરીક્ષણ કરી શકે છે, ખનિજ સંપત્તિને મેળવી શકે છે. બરોબર, આગળનો મુદ્દો સમજશો એટલે ખબર પડી જશે કે ભારતનો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર કેટલું. તો ભારતની કુલ દરિયાઈ તટરેખા લગભગ 7500 કિલોમીટર છે. ભારતની દરિયાઈ સીમા કેટલી? તો 7500 કિલોમીટર, જેના કારણે ભારત વિશ્વ આર્થિક ક્ષેત્ર એટલે કે EEZ લગભગ 23.00 ચોરસ કિલોમીટર છે. સમજ્યા? ભારતનું વિશ્વનું 12મું સૌથી મોટું ભાઈ આર્થિક ક્ષેત્ર છે. અને એનો અર્થ શું છે? તેનો અર્થ શું થાય? તો સંયુક્ત રાષ્ટ્રના મહાસાગરો સંબંધિત કાયદાઓ અનુસાર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એ સમુદ્રના તે ભાગને કહેવામાં આવે છે જેના ઉપર ચોક્કસ રાજ્યને તેના આર્થિક શોષણ માટે કેટલાક ચોક્કસ આર્થિક અધિકારો આપવામાં આવેલા છે. 200 નોટિકલ માઇલ સુધી દરેક દેશો પોતપોતાની રીતે જે પણ તેમનું મેપિંગ હોય એ રીતે દરિયાની અંદર પરીક્ષણ કરી શકે છે. ભારત દેશ પાસે 200 નોટિકલ માઇલ છે. ભારતનો પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયો ભાઈ? પ્રથમ, તો વિદ્યાર્થી મિત્રો, એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, બરોબર, તેની સ્થાપના 1965 ની અંદર ભાઈ કંડલા, કયું છે ભાઈ? કંડલા બંદર, બરોબર, ગુજરાત ખાતે કરવામાં આવી હતી. તો આ મુદ્દો ખાસ આ પણ સમજી લેજો. વધીએ આગળ. ચલો, અહીંયા મેપ આપેલું છે, આ મેપ દ્વારા પણ તમારે સ્ક્રીનશોટ લઈને જે પણ સમજવું હોય સમજી લેજો. અહીંયા લખેલું છે પોરબંદર, મુંબઈ, બેંગ્લોર, કોચી, બરોબર, આ બધું એનું મેપ આપેલું છે. બરોબર, અહીંયા છે હડિયા, રાંચી, ચેન્નઈ, બધું જ અહીંયા મેપ આખું દર્શાવેલું છે. આ ઇમેજ ની અંદર આખું તમે જે પણ સમજવું હોય સમજી લેજો. ચલો, કલમ નંબર 5 લખેલું છે અમુક કાયદાઓની અધિનિયમની અસર થશે નહીં. જુઓ, ત્યાં સુધી હું 2 મિનિટ જોઈ લઉં. શું લખેલું છે ભાઈ? કે અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં. તો કયા કાયદા ભાઈ? કયા કાયદાઓ એવા છે કે જેની આઈપીસીની અસર, આઈપીસી લાગુ પડશે નહીં એ કાયદાઓની અંદર? તો વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારની નોકરીમાં હોય તેવા અધિકારીઓ અને સૈનિકો. કેવા? તો ભારત દેશના બંધારણના અનુચ્છેદ નંબર 361 મુજબ ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ ઉપર ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડતી નથી ભાઈ. બરોબર, લાગુ પડતી નથી. તેમને ક્યારે સજા થાય? રાષ્ટ્રપતિ આજુ સુધી આપણા ભારત દેશની અંદર બન્યું નથી, પણ ક્યારે થાય? તો તેમના ઉપર ભાઈ બંધારણની અંદર જે દર્શાવેલ છે ત્યાં કોઈ વિશેષ કાર્ય કરવામાં આવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેમને રાષ્ટ્રપતિ પદ ઉપરથી કે રાજ્યપાલ પદ ઉપરથી હટાવવામાં આવે છે. સમજ્યા આખી વાત? તો અહીંયા આઈપીસી લાગુ નથી પડતો ભાઈ, રાષ્ટ્રપતિને લાગુ નથી પડતો, રાજ્યપાલને પણ લાગુ નથી પડતો, આઈએફએસ વિદેશી રાજદૂત, આપણા ભારત દેશના વિદેશી રાજદૂત, તેમને પણ લાગુ પડતો નથી. ભારતીય આર્મીનો માર્શલ લો અલગ છે ભાઈ, એટલે આર્મીને લાગુ પડતો નથી. સમજ્યા? ત્યાર પછી ઉદાહરણ લેવું હોય તો વિદ્યુત ચોરી અધિનિયમ, અહીંયા જુઓ છો આ ભાઈ, ઓહો હો હો, ધોળા દિવસે લંગરિયા નાખે છે. જુઓ તાળ ઉપર, જુઓ ધોળા દિવસે ભાઈ લંગરિયા નાખ્યા તાળ ઉપર આ કરશન કાકાએ. શું નામ છે ભાઈ આમનું? તો આમનું નામ છે કરશનભાઈ, અને કરશનભાઈ તો ધોળા દિવસે લંગરિયા નાખ્યા તાળ ઉપર. જુઓ આ કરશન કાકાએ શું કર્યું? તો ભાઈ વીજ ચોરી કરી. તો શું એના ઉપર આઈપીસી લાગુ પડશે? ના. કેમ? કે વીજ ચોરી અધિનિયમ અલગ છે. પાવર એક્ટ 2003 ની કલમ નંબર 135 અને 138 મુજબ પાવર ચોરીનો દંડ કરવામાં આવશે. કયો દંડ થશે ભાઈ? તો પાવર ચોરીનો દંડ થશે. અહીંયા આઈપીસી લાગુ પડશે નહીં. સમજ્યા આખી વાત? અહીંયા શું છે? આરપીએફએસ, રેલવે પોલીસ ફોર્સ, રેલવે પોલીસ ફોર્સ પણ અલગ છે, તેનો અધિનિયમ પણ અલગ છે. એ મુજબ રેલવેની અંદર સજા થાય. ટિકિટ નથી તમારી જોડે, રેલવેની અંદર કોઈ પણ જગ્યાએ રેલવે સ્ટેશનને નુકસાન પહોંચાડ્યું તો આઈપીસી ને લાગુ પડે, રેલવે પોલીસ દ્વારા સજા કરવામાં આવશે. સમજ્યા? તો આટલી વસ્તુ યાદ રાખવાની, આ બધું મગજમાં છપાઈ જવું જોઈએ. કદાચ પરીક્ષાની અંદર એવો પ્રશ્ન લખી દીધો હોય કે નીચેનામાંથી કયા ગુનાને, બરોબર, કઈ વસ્તુને આઈપીસી લાગુ પડશે, આવો પ્રશ્ન પણ પૂછી શકે છે મારા મિત્રો. તો તમને આવડવું જોઈએ, આટલું છે અહીંયા. બરોબર, વધારે કશું ગોખવાની જરૂર નથી. પ્રકરણ 2 ની અંદર સામાન્ય સ્પષ્ટીકરણ છે.
बराबर प्रकरण बेनी अंदर सामान्य स्पष्टीकरण शू छे तो अहीं कोई टाइपिंग मिस्टेक होय तो जोई लेजो कलम नंबर 6 आ अधिनियममांथी व्याख्याओ अपवादोने आधीन छे तेम समजवी बराबर कलम नंबर 7 एकवार समजूती आपेला शब्द प्रयोगनो भावार्थ उदाहरण आ अधिनियमनी जे कलमोमां गुनानी व्याख्याओ आपी छे ते 7 વર્ષથી ઓછી વયનું બાળક એવો ગુનો કરી શકતો નથી એમ નથી દર્શાવતી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં એવી જોગવાઈ કરતા સામાન્ય અપવાદને આધીન છે અપવાદને આધીન રહીને વ્યાખ્યાઓ સમજવાની છે બરાબર શું એક ઉદાહરણ શોર્ટ લેવું છે આ સમજી લો કે આ એક 7 વર્ષનો બાળક છે આ 7 વર્ષના બાળકને મેં એવું કીધું કે આ સોનાની વીંટી જે છે આ દુકાને જા અને તું વેચી આય બરાબર મને ખબર છે કે આ વીંટી ભાઈ જૂઠી છે શું છે જૂઠી છે આ બાળકને મેં એવું કીધું કે તને 100 રૂપિયા વાપરવા આપીશ આ વીંટી આ દુકાને જા આ કાકાની આંખો એ દેખાતું નથી તને પૈસા આપી દેશે તો આ બાળક બિચારું આ દુકાને ગયું અને આ દુકાને જઈ અને તે વીંટી વેચી આવ્યો કાકાએ પોલીસ કેસ કર્યો કેમેરાની અંદર આ બાળક હતું આ બાળકને શોધવામાં આવ્યું ત્યારે આ બાળકે કીધું કે ભાઈ મને તો આ ભાઈ જે છે તેમણે મને કીધું હતું એટલે સજા કોને થશે ભાઈ આ બાળકને નહીં થાય કેમ કે તે 7 વર્ષથી ઓછી વયનું બાળક છે તેને સજા થશે નહીં પણ જેના દ્વારા મોકલવામાં આવ્યું છે તેને ખાસ સજા થશે આ ખાલી ફક્ત ઉદાહરણ છે આગળ જુઓ कलम नंबर 8 जाति लिंगनी परिभाषा पुलिंगवाचक शब्द सर्वनाम ते अने तेना संबंधित रूपों कोईपण व्यक्ति पछी ते नर होय के नारी होय तेना माटे वापरवामां आवे छे स्त्रीलिंग पुल्लिंग कलम नंबर 8 एटले स्त्रीलिंग अने पुल्लिंग अहींया कशुं वधारे समजवानी जरूर नथी बराबर कलम 8 स्त्रीलिंग अने पुल्लिंग हवे अहींया समजीशुं कलम नंबर 10 नी अंदर छे के पुरुष अने स्त्री कलम नंबर 10 पुरुष अने स्त्री कई रीते तो आईपीसी नी अंदर कोई पण वयनो पुरुष होय गर्भनी अंदर रहेलू 7 महिनानो बाळक पण होय तेने पण विद्यार्थी मित्रो अहींया शुं संबोधन करवामां आवेलू छे नर तरीके पुरुष नर तरीके संबोधन करवामां आवेलू छे अने कोई पण उमरनी स्त्री होय तेने नारी तरीके संबोधन करवामां आवेलू छे बराबर नारी तरीके संबोधन करवामां आवेलू छे कोई पण उमरनी स्त्री होय જો કોઈ સ્ત્રી ખૂન કરે છે તો તેને અને જો કોઈ પુરુષ ખૂન કરે છે તેને સેમ સજા થશે ભાઈ અહીંયા આ જે તમે આ બેન જોઈ રહ્યા છો આ રમીલા બેન છે આમનું નામ છે રમીલા બેન અને આ જીગો બેઠો છે સીટમાં જુઓ આ છે આપણો જીગો બરાબર શાંતિથી બેઠો છે સીટની અંદર ભાઈ રમીલા બેન ખૂન કરે છે તો અંદર કોર્ટની અંદર એવું હશે કે ભાઈ રમીલા બેન તો લેડી છે એટલે અમને ભાઈ 14 વર્ષની સજા ના થાય અમને તો 3 વર્ષની સજા કરો અને આ જીગાભાઈએ ખૂન કરેલું છે તો ભાઈ કોર્ટની અંદર એવું છે કે ભાઈ આ જીગાને તો સખત સજા થવી જોઈએ તેને ખૂન કર્યું છે ભાઈ આઈપીસી ની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ છે નહીં સ્ત્રી અને પુરુષ તે અને તેણી આઈપીસી ભેદભાવ કરતી નથી સમજાય છે ભાઈ આઈપીસી કોઈ પણ પ્રકારે ભેદભાવ કરતી નથી બંનેને સેમ સજા થશે કોર્ટની અંદર બંનેને સેમ સજા થશે આ જ વસ્તુ છે સમજવાની બરોબર હવે પુરુષ શબ્દ ગમે તે વયના માનવ નરનો નિર્દેશ કરે છે અને સ્ત્રી શબ્દ ગમે તે વયની માનવ નારીનો નિર્દેશ કરે છે કલમ નંબર 11 વ્યક્તિ હવે મારા મિત્રો ખરું આક્રમણ કરીએ કે વ્યક્તિ શબ્દમાં સ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યક્તિઓનો મંડળનો સમાવેશ થાય હવે વ્યક્તિની પરિભાષા અહીંયા સમજવા જઈ રહ્યા છીએ લખેલું છે વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિ છે બરોબર આ કુદરતી વ્યક્તિ છે કેવો વ્યક્તિ છે ભાઈ તો આ કુદરતી છે અને આ વિદ્યાર્થી મિત્રો છે કૃત્રિમ વ્યક્તિ બરોબર આ છે કૃત્રિમ વ્યક્તિ છે કેવો વ્યક્તિ છે કૃત્રિમ આ વ્યક્તિ જ ગણવામાં આવે છે એસોસિએશન કંપનીને હંમેશા વ્યક્તિ તરીકે જ ગણવામાં આવે છે ઇન્ડિયન પિનલ કોડમાં ઉદાહરણ વ્યક્તિ શબ્દમાં તમામ વ્યક્તિને ફાંસીની સજા થાય પણ કંપનીને ફાંસીની સજા થાય ઉદાહરણ કયું લેશો ભાઈ કયું લઈશું સમજવા લાયક સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તો વિદ્યાર્થી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ તમે જો ભણ્યા હોય મારું કરંટ અફેર્સ વાંચતા હોય તો તેની અંદર ઘણા કરંટ અફેર્સ ની અંદર મેં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તો કર્ણાટક બેંક ઉપર 1,000 કરોડનો દંડ ફટકાર્યો કેટલો દંડ ફટકાર્યો ભાઈ કર્ણાટક બેંક ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 કરોડનો દંડ ફટકાર્યો કયો ભાઈ 1 કરોડનો દંડ વિદ્યાર્થી મિત્રો ફટકાર્યો આ શું છે વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો કંપની હોય એસોસિએશન હોય તેને વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે માત્ર તેની દંડ અને જપ્તી જ થઈ શકે
તેની માત્ર દંડ અને જપ્તી જ થઈ શકે. બરોબર, આ લખેલું છે ને કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કર્ણાટક બેંક ઉપર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. બરોબર, આ દંડ કહેવાય. એટલે જપ્તી પણ કરી શકે, બેંકને બંધ પણ કરી શકે, આ શું કહેવાય? તો દંડ અને જપ્તી માત્ર એસોસિએશન અને જે કંપની છે તેને જ થાય. અને અહીંયા કુદરતી વ્યક્તિ છે, આને ફાંસીની સજા પણ થાય અને એને કેદ પણ થાય. સમજ્યા ભાઈ, કુદરતી વ્યક્તિ શું ને કૃત્રિમ વ્યક્તિ શું? વ્યક્તિની પરિભાષા દર્શાવવામાં આવેલી છે કલમ નંબર 11 ની અંદર. તો આનાથી વિશેષ કોઈ ઉદાહરણ હોઈ ના શકે. આખો મુદ્દો ક્લિયર કરજો, વધીએ આગળ. રાણીની વ્યાખ્યા રદ કરવામાં આવેલી છે. ભાઈ, અંગ્રેજો ગયા અને રાણી પણ ગયા 1950 ની અંદર. બરોબર, કલમ 13 રાણીની વ્યાખ્યા હતી. જ્યારે ભાઈ કાયદો ઘડાયો ત્યારે લોર્ડ મેકોલે હતા. બરોબર, એ સમયે બ્રિટિશ શાસન હતું. તો બ્રિટિશની ઘણી બધી કલમો એવી હતી કે જેને નાબૂદ કરવામાં આવેલી છે. તો પહેલામાં પહેલું તો રાણીની વ્યાખ્યા જે હતી તેને નાબૂદ કરવામાં આવેલી છે, મારા મિત્રો. તો કલમ નંબર 14 સરકારી નોકર. ભાઈ, સરકારી નોકર એટલે કેવો નોકર? ઇમેજમાં જોઈ રહ્યા છો, આ કોન્સ્ટેબલ છે, આ કોન્સ્ટેબલ બેન છે, આ એક સરકારી નોકર છે. સરકારી નોકર એ શબ્દો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા, નિમવામાં કે નોકરીમાં રાખેલ કોઈ પણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે. બરોબર, એને વધારે પડતું વિસ્તૃત સમજવું હોય, દરેક સરકારી નોકર જાહેર સેવક છે. દરેક સરકારી નોકર જાહેર સેવક છે, પણ દરેક જાહેર સેવક સરકારી નોકર નથી. વિદ્યાર્થી મિત્રો, જીગો પ્લમ્બરનું કામ કરે છે. બરોબર, પ્લમ્બરનું કામ કરે છે, આખા આદિપુરની અંદર સોસાયટીઓની અંદર કામ કરે છે અને પૈસા તેને મળે છે. તો શું ભાઈ તે રાજ્ય સેવક છે? નથી. હવે જ્યારે જીગો કોઈ સરકારી બિલ્ડિંગો બનતી હોય અને એની અંદર સરકાર દ્વારા સરકારના કરારથી તે બંધાય કે ભાઈ તારે 5 વર્ષ સુધી સરકાર સાથે તું બંધાયેલો છું, આ સરકારની બિલ્ડિંગની અંદર તારે કામ કરવાનું છે. સમજ્યા આખી વાત? સરકારની અંદર તેના કરારથી જીગલો જ્યારે બંધાય અને જીગો એ સરકારી બિલ્ડિંગોની અંદર પ્લમ્બરનું જ્યારે કામ કરે ને સરકાર તરફથી તેને વળતર જ્યારે મળે, સરકાર તરફથી તેને જ્યારે પૈસા મળે, ત્યારે વિદ્યાર્થી મિત્રો તેને રાજ્ય સેવક કહેવાય. સમજાય છે આખી વસ્તુ? કે દરેક સરકારી નોકર જાહેર સેવક છે, પણ દરેક જાહેર સેવક સરકારી નોકર નથી. ભાઈ સમજાય છે આખી વસ્તુ? સમજાય છે કે નહીં? સમજાયું? ઉદાહરણ ચોખ્ખું છે આ પ્લમ્બરનું. જ્યાં સુધી તે લોકલ કામ કરે છે ત્યાં સુધી તે વિદ્યાર્થી મિત્રો રાજ્ય સેવક નથી. બરોબર, પણ જ્યારે તે સરકાર સાથે બંધાશે ને સરકાર તરફથી તેને પૈસા મળશે સરકાર તરફથી, ત્યારે અહીંયા આ બેન જે છે તે રાજ્ય સેવકનું સચોટ ઉદાહરણ છે. તલાટીકમ મંત્રી, મામલતદાર, કલેક્ટર, બધા જ શું કહેવાય ભાઈ? રાજ્ય સેવક. કલમ નંબર 15 બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા. ભાઈ, બ્રિટિશો ગયા, બધું ગયું, 1947 રદ કરી દીધી. બરોબર, કલમ 16 ભારત સરકારની વ્યાખ્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારની વ્યાખ્યાની અંદર કેન્દ્ર સરકાર અને આપણી ગુજરાત સરકાર, અહીંયા ગુજરાતનું જ ઉદાહરણ લઈશું. બરોબર, કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોનો નિર્દેશ કરે છે. કલમ નંબર 17 સરકાર. સરકાર એ શબ્દ કેન્દ્ર અથવા કોઈ પણ રાજ્યની સરકારોનો નિર્દેશ કરે છે. અને અહીંયા ભારતની વ્યાખ્યા છે કલમ નંબર 18 ની અંદર, જમ્મુ અને કાશ્મીર રાજ્ય સાથેનું હવે ભારત. બરોબર, સાથેનું હવે ભારત. કલમ 370 અને 35A. આ છે આપણા ભારતનું મેપ. સમજાય છે આખી વસ્તુ? જમ્મુ કાશ્મીર સાથેનું ભારત પહેલા નહોતું. બરોબર, કલમ નંબર 18 એટલે કે જમ્મુ કાશ્મીર સાથેનું ભારત. તો અહીંયાથી વિશેષ કોઈ મુદ્દો યાદ રાખવાનો નથી. બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ ઇન્ડિયાની જે વ્યાખ્યા હતી તેને 1947 રદ કરવામાં આવેલી છે. પરીક્ષામાં પૂછાય તો જરા ગોખી લેજો. કલમ 16 ની અંદર ભારત સરકારની વ્યાખ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તમામની વ્યાખ્યા શેની અંદર? તો કલમ 16 ની અંદર. 17 ની અંદર સરકાર છે. સરકાર શબ્દ કેન્દ્ર અથવા કોઈ પણ રાજ્યની સરકારોનો તમામ નિર્દેશ કરે છે. અને 18 ની અંદર ભારતની વ્યાખ્યા છે. તો સમજી લેજો કે હવે જમ્મુ કાશ્મીર સાથેનું ભારત. હવે ભાઈ કલમ નંબર 19 છે ન્યાયાધીશની વ્યાખ્યા. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, આ છે આપણા ન્યાયાધીશ. ન્યાયાધીશ કોને કહેવાય? તો ભાઈ ન્યાયાધીશ એટલે શું? ન્યાયાધીશનું ઉદાહરણ શું લેશો તમે? કોને કહેવાય ન્યાયાધીશ? કાયદાની રીતે, બરોબર, કાયદો જે છે તે એક તો આઈપીસી છે અને એક છે ભારત દેશનું બંધારણ. આ બંનેની દ્રષ્ટિએ કાયદા સાથે બંધાયેલા હોય, જ્યારે હાઈકોર્ટના કોઈ વકીલ હોય કે સુપ્રીમ કોર્ટના વકીલનું ઉદાહરણ લઈએ, સુપ્રીમ કોર્ટના જજનું ઉદાહરણ,
तो તેમણે રાષ્ટ્રપતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો હાથમાં કાગળ રાખી અને જ્યારે તેમની પોસ્ટ સોંપવામાં આવી હોય પહેલા તેમણે શપથ લેવડાવવામાં આવેલ છે કે હું ભાઈ કાયદાથી બંધાયેલો છું અને કાયદાને ધ્યાનમાં રાખી અને મારા નિર્ણયો કરીશ, બરોબર આખું કહેવામાં આવે છે. તો કાયદાથી બંધાયેલા રહી અને પોતે કાયદાની રીતે જે નિર્ણયો લેતા હોય તેમને શું કહેવામાં આવે છે? જજ કહેવામાં આવે છે. જેમનો નિર્ણય આખરે નિર્ણય ગણવામાં આવતો હોય તેમને જજ કહેવામાં આવે છે. સાંભળજો, ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે, એટલું જ નહીં પણ કોઈ કાયદેસરની દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં તેમનો અંતિમ ફેસલો આપવાની અથવા જેના બીજા વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તેમના વિરુદ્ધ કોઈ અપીલ કરવામાં ન આવે, નિર્ણય તેમનો આખરી ગણાય તેવો ફેસલો આપવાની અથવા જેને કોઈ બીજા સત્તાધિકારી તરીકે બહાર રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી જે સત્તા આપવામાં આવેલી હોય તેવા વ્યક્તિઓના બનેલા જે મંડળ એવો ફેસલો આપવાની કાયદાની રૂએ સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિઓનો નિર્દેશ કરે છે ન્યાયાધીશ તરીકે. ઉદાહરણ લઈએ તો 1859 ની અંદર વિદ્યાર્થી મિત્રો 10મા અધિનિયમ મુજબ એક કલેક્ટર પણ ન્યાયાધીશ છે, ભાઈ જિલ્લાનો વડો છે, બરોબર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરોબર શું કહેવાય ભાઈ કલેક્ટર. અહીંયા સમજી લેજો કલેક્ટર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ન્યાયાધીશ છે, તો ભાઈ એમનેમ નથી ન્યાયાધીશ બની ગયા. અહીંયા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો 1859 ની અંદર 10મા નંબરનો જે અધિનિયમ છે તેની અંદર દર્શાવેલું છે કે કલેક્ટર પણ એક ન્યાયાધીશ છે. તો આ ન્યાયાધીશનું ઉદાહરણ છે, કાયદાની રીતે કાયદાથી બંધાઈ અને તે નિર્ણય કરતા હોય અને તેમનો નિર્ણય આખરી ગણવામાં આવતો હોય તેને જજ કહેવાય. અહીંયા સમજો કલમ 19 ની અંદર ન્યાયાધીશની વ્યાખ્યા અને કલમ 20 ની અંદર કોર્ટની વ્યાખ્યા કરવામાં આવેલી છે, ન્યાયાલય કોને કહેવામાં આવે. ભાઈ આ એક એવું બિલ્ડિંગ છે, આ તમે પહેલા ચિત્ર જોઈ લો. કોર્ટ શબ્દ ન્યાયાધીશને એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય, ન્યાયિક રીતે તેઓ કાર્ય કરતા હોય, ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળની ન્યાયિક રીતે કામ કરવાની કાયદાની સત્તા આપવામાં આવી હોય, ન્યાયિક રીતે કાર્ય કરતા હોય તેવા ન્યાયાધીશ મંડળોનો નિર્દેશ કરે છે, ભાઈ આને કોર્ટ કહેવાય. જે જગ્યા ઉપર ન્યાયાધીશ હોય, વકીલો હોય અને એક કાયદાથી બંધાયેલા રહી અને તમામ કામકાજ થતું હોય જે બિલ્ડિંગ હોય તેને કોર્ટ કહેવામાં આવે છે, બરોબર આને કોર્ટ કહેવામાં આવે છે. અહીંયા વધારે કોઈ વ્યાખ્યા લેવાની જરૂર નથી. ચલો રાજ્યસેવક વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વધારે હું સમજાવવા નહીં જાઉં, કેમ કે આ બધું પતી ગયું. એ કલમ નંબર 21 રાજ્યસેવક. રાજ્યસેવક એટલે એવા તમામ અધિકારીઓ કે જે સરકાર સાથે કોઈ પણ કરાર સાથે જોડાયેલા હોય અને તેમના બદલામાં તેમને પગાર મળતો હોય. અહીંયા મેં ઉદાહરણ આપી દીધું આપણા જીગલાનું, બરોબર જીગો બરોબર લખેલું છે કે કોઈ પણ પ્લમ્બર સોસાયટીના ઘરોમાં પ્લમ્બરિંગ કરશે તો તે રાજ્ય સેવક નથી, પણ તે સરકારી બિલ્ડિંગોમાં કોન્ટ્રાક્ટ લઈને કામ કરશે, સરકાર દ્વારા પૈસા મળશે ત્યારે તે રાજ્ય સેવક છે. આ ચોખ્ખું ઉદાહરણ છે. સરકાર તરફથી જયારે પૈસા મળે, આપણે ગુજરાત સરકારનું જયારે કામ કરીએ ત્યારે આપણે રાજ્ય સેવક છીએ. કલમ નંબર 22 ભાઈ જંગમ મિલકત. કેવી મિલકત છે ભાઈ? જંગમ મિલકત. અને વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આને સમજવું? જમીનની સાથે જોડાયેલ ન હોય તેવી દરેક વસ્તુ, બરોબર જમીનની સાથે જોડાયેલ નથી તેવી દરેક વસ્તુ જંગમ મિલકત છે. ઉદાહરણ લઈએ તો ભાઈ આ ભેંસ, ચલો ભાઈ આ જીગો, બરોબર આ કરશન કાકાની ભેંસ છે. કોની ભેંસ છે ભાઈ? આ કરશન કાકાની ભેંસ છે. રાતે જીગાએ પ્લાન બનાવ્યો કે આજે તો ભેંસને છોડી જવી, બરોબર જીગાએ રાતે પ્લાન બનાવ્યો કે આજે તો ભેંસને છોડી જવી. રાત્રે જીગો આવ્યો કરશન કાકાની ભેંસને લઈને છોડીને ગતિ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો જમીન સાથે આ જોડાયેલ નથી, બરોબર જંગમ મિલકત છે. ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય, બરોબર એક બાજુથી બીજી બાજુ ખસેડી શકાય તેવી, મૂળ સ્થાનેથી સહેજ પણ ખસેડી શકાય તેવી તમામ મિલકતને ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય. તો જે ભેંસ છે તે જંગમ મિલકતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. બાકી મોબાઈલ, વાહન, ટેબલ, ઘરેણા વગેરે પણ જંગમ મિલકતની અંદર જ આવે છે. તો આ છે જંગમ મિલકત. અને અહીંયા લખેલું છે કે સ્થાવર મિલકત. ભાઈ આ ચંદનનું ઝાડ છે, કોનું ઝાડ છે? તો વિદ્યાર્થી મિત્રો આ સુરેશભાઈનું ચંદનનું ઝાડ છે. કોનું ઝાડ છે? તો આ સુરેશભાઈનું ભાઈ ચંદનનું ઝાડ છે. કોનું? સુરેશભાઈનું. અને જીગાની દાનત ખાટી થઈ કે ઓહો ચંદનનો તો બહુ ભાવ છે યાર, ખાલી ચાર ડાળખા કાપીને વેચવા જઈશું તો 10-15 હજાર ના થશે. શું? જીગાની દાનત ભાઈ ખરાબ થઈ આ ચંદનના ઝાડ ઉપર. અલ્યા ભાઈ આના ડાળખા વેચીશું તો પણ 10-15-20 હજાર ના થઈ જશે.
જમીન સાથે જે વસ્તુ જોડાયેલ હોય તેને સ્થાવર મિલકત કહેવાય. ઉદાહરણ, વૃક્ષ સ્થાવર અને જંગમ બંને પ્રકારની મિલકત છે. જમીન સાથે જોડાયેલી છે, કાપીને તેને ખસેડી શકાય, આ સ્થાવર મિલકત. બરોબર, જમીન સાથે આ જોડાયેલી છે તેને સ્થાવર મિલકત. જીગાએ રાત્રે ભાઈ ડાળખા કાપી નાખ્યા અને વેચી પણ દીધા તો શું થયું? આ સ્થાવર મિલકતની પણ ચોરી થાય. બરોબર, સ્થાવર મિલકત શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે, આ એક ભેંસ છે જે જંગમ મિલકતનું ઉદાહરણ છે, આ વૃક્ષ છે તે સ્થાવર મિલકતનું ઉદાહરણ છે. વૃક્ષને કાપી અને તેને વેચી શકાય છે. બરોબર, તો આ ઉદાહરણ ક્લિયર. કલમ નંબર 23, કાયદેસર લાભ અને ગેરકાયદેસર નુકસાન. હવે અહીંયા ઉદાહરણ લઈશું. અહીંયા લાસ્ટમાં જે ભાઈ છે તે આ છે આપણો જીગલો. બરોબર, અહીંયા આ છે વિદ્યાર્થી મિત્રો રમેશ, અહીંયા આ છે સુરેશ, અને ભાઈ આ જે કાકા જોઈ રહ્યા છો તેમનું નામ છે કરશન કાકા. બરોબર, આ જે જોઈ રહ્યા છો તેમનું નામ છે કરશન કાકા, અને લાસ્ટમાં છે છગન. બરોબર, છગન ભાઈ, છગન, સુરેશ, રમેશ અને જીગો આ ત્રણ વ્યક્તિ, ચાર વ્યક્તિઓએ પ્લાન બનાવ્યો કે આજે રાત્રે કરશન કાકાના ગાજરો બધા ઉપાડી લઈએ રાતે ખેતરમાં, જેને ઘૂસ મારીને. બરોબર, જો જીગલો કાયદેસર રીતે કોઈ મિલકતનો હકદાર નથી, ભાઈ આ જીગાની મિલકત છે નહીં, આની અંદર કોઈ પણ આ ખેતરની અંદર જીગાનો કોઈ હક દાવો નથી, દોસ્તો ભેગા કરી અને ગેરકાયદેસર સાધનો દ્વારા તે મિલકતનો લાભ મેળવે, તો જીગલો ગેરકાયદેસર લાભ લીધો, અહીંયા આ કરશન કાકાના ખેતરમાં ઘૂસી અને રાત્રે બધા જ ગાજર તેમણે ઉપાડી લીધા, તો વિદ્યાર્થી મિત્રો તેનો તે હકદાર નથી. જીગો એ મિલકતનો ગેરકાયદેસર લાભ લીધો અને આ મિલકતના હકદાર ભાઈ કરશન કાકા છે. કોણ છે ભાઈ? કરશન કાકા. બરોબર, કરશન કાકા આ મિલકતના હકદાર છે. તો કરશન કાકાએ, બરોબર અહીંયા લખજો, કરશન કાકાએ વેઠેલા નુકસાનને ગેરકાયદેસર નુકસાન કહેવાય. કરશન કાકાના ભાઈ ગાજર પાકવાની તૈયારીમાં હતા, તેમને 30,000 રૂપિયાનું નુકસાન થયું. કેટલું? 30,000 રૂપિયાનું નુકસાન. આ નુકસાન કોણે વેઠ્યું? તો કરશન કાકાએ. બરોબર, આ નુકસાન કરશન કાકાએ વેઠ્યું અને આ જીગા એમણે તો મોજ પડી ગઈ ભાઈ. બરોબર, જીગા એમણે તો ભાઈ મોજ પડી ગઈ, ગાજર લઈ ગયા એટલે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ છે, સમજો, આ જીગાનો કોઈ હક નથી આ મિલકત ઉપર, તો પણ તેને શું કહેવાય? તો ગેરકાયદેસર લાભ લીધો અને ગેરકાયદેસર નુકસાન કોને થયું? તો ભાઈ કરશન કાકાને. સમજ્યા? આગળ હવે અહીંયા સરસ મજાનો મુદ્દો આવ્યો છે આપણી પાસે કે ખોટી બનાવટ. બરોબર, ખોટી બનાવટ કોને કહેવાય? ઇન્ડિયન પિનલ કોડ ની અંદર આ ખોટી બનાવટના પ્રશ્નો અવારનવાર પરીક્ષાઓની અંદર મારા મિત્રો પૂછાય છે, અને આની અંદર તમે સમજો છો બે વસ્તુના મળતાપણાથી છેતરપિંડી કરવાના ઈરાદાથી અથવા એનાથી છેતરપિંડી થવાનો સંભવ છે એવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુના બીજી વસ્તુનો મળતી આવે તેમ કરે તો તેને ખોટી બનાવટ કરી કહેવાય. ઉદાહરણ શું લઈશું? સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો આ જીગો છે ભાઈ. જીગો તો બધી જ જગ્યાએ ઉભો થઈ ગયો છે હવે, અને આ છે આપણો રમીલાબેન બેંક મેનેજર. રમીલાબેન બેંક મેનેજર છે અને જીગો, જીગાની એર કન્ડિશનની દુકાન છે, એસી વેચે છે, ફ્રીજ વેચે છે, ટીવી વેચે છે, બધું જ. અહીંયા ભાઈ જીગાએ શું કર્યું? તો આ વિદ્યાર્થી મિત્રો કેલ્વિનેટરનું ઓરિજિનલ ફ્રીજ છે. બરોબર, આ કેલ્વિનેટરનું ઓરિજિનલ ફ્રીજ છે અને વિદ્યાર્થી મિત્રો આ કેલ્વિનેટરનું ડુપ્લિકેટ ફ્રીજ છે, બંને સેમ ટુ સેમ, કોઈ પણ એક દોરાનો ફરક નહીં. બરોબર, તો કેલ્વિનેટર ઓરિજિનલ ફ્રીજની કિંમત કેટલી છે? અશ્લીની 10,000 રૂપિયા. અને નકલીની કિંમત જીગાએ કેટલી રાખી છે? 10,000 રૂપિયા. લેબલ ચોંટાડી દીધું કેલ્વિનેટરનું, પણ એ ઓરિજિનલ નથી, ડુપ્લિકેટ છે. બરોબર, કયા ટાઈમે બંધ થઈ જાય નક્કી નહીં. બરોબર, કોઈ વોરંટી નહીં, કોઈ ગેરંટી નહીં. તો આ છે નકલી. તો વિદ્યાર્થી મિત્રો રમીલાબેને જીગા પાસે ગયા અને કીધું કે હું બેંકમાં નોકરી કરું છું. અહીંયા ઉપર જોઈ રહ્યા છો, આ છે આપણા રમીલાબેન અને આ ઉભો છે તે જીગો છે. સમજ્યા? આ છે જીગો અને રમીલાબેન પૂછી રહ્યા છે કે ઓહો, આ ફ્રીજની અંદર તો આટલી બધી ફેસિલિટી છે. જીગાએ કહ્યું આ તો કશું નથી, અંદર તમે જુઓ બધું. જીગો બધું કહી રહ્યો છે અને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો બાટલીની અંદર ઉતારી રહ્યો છે. બાટલીની અંદર કમ્પ્લીટ રમીલાબેનને ઉતારી અને જીગાએ આ ડુપ્લિકેટ ફ્રીજ બટકાડી દીધું. બરોબર, તો અહીંયા શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોટી બનાવટ. શું કહેવાય? અને ખોટી બનાવટ કહેવાય. કેમ? તો અહીંયા તમે આખું જોઈ રહ્યા છો. બરોબર, આ જ છે ખોટી બનાવટ. આના ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ. ઓકે, ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. હવે કલમ નંબર 29 છે દસ્તાવેજ. બરોબર, દસ્તાવેજ એટલે શું ભાઈ? વધારે કશું ગોખવાની જરૂર નથી,
पुरावामां समावेश थता तमाम लिखित प्रिंटेड वगैरह दस्तावेजों उदाहरण बैंक चेक पावर ऑफ एटर्नी अने सरकारी कागळ उदाहरण तमे अहींया जोई शको छो। कोई पण तमारी पासे 100 नो स्टेम्प होय 500 नो स्टेम्प होय आ बधुं शुं छे विद्यार्थी मित्रो तो दस्तावेज छे। शुं छे दस्तावेज? अहींया लखेलुं छे इलेक्ट्रॉनिक रेकॉर्ड कलम नंबर 29 ए इलेक्ट्रॉनिक रेकॉर्ड। तो इलेक्ट्रॉनिक रेकॉर्ड एटले इन्फॉर्मेशन टेक्नोलॉजी अधिनियम 2000 नी कलम नंबर 2 ना भाग 1 नी अंदर खंड 1 मां अर्थ दर्शावेल छे। भाई इलेक्ट्रॉनिक रेकॉर्ड एटले शुं? उदाहरण तरीके इलेक्ट्रॉनिक रेकॉर्ड इलेक्ट्रॉनिक स्वरूपे उत्पन्न कराई होय अथवा संग्रहित करवामां आवेली होय तेवी ऑडियो वीडियो। तो आ तमे आ उदाहरण समझी लेजो, आने कहेवाय इलेक्ट्रॉनिक रेकॉर्ड। कलम 30 कीमती जामीनगीरी। हवे दस्तावेजथी कोई कायदेसर हक उत्पन्न थतो होय अथवा मर्यादित थतो होय अथवा जेनाथी कोई व्यक्ति पोतानी कायदेसर जवाबदारी होवानुं के पोताना अमुक कायदेसर हक होवानुं स्वीकारती होय तो दस्तावेजनो अथवा दस्तावेज होवानुं अभिप्रेत होय ते दस्तावेजनो निर्देश करे छे। उदाहरण लईए तो भाई आ सुरेशभाईनो बंगलो छे। सुरेशभाईए बंगलो राख्यो, केटलानो राख्यो भाई? 20 लाखनो सुरेशभाईए बंगलो राख्यो। सुरेशभाईए 20 લાખનો બંગલો રાખ્યો અને જીગો અહીંયા સુરેશભાઈ જોડે ગયો અને સુરેશભાઈને કીધું, જીગાએ શું કીધું ભાઈ કે સુરેશભાઈ આના કાગળિયા તો મારી પાસે પણ છે, આ બંગલાનો માલિક હું છું, બરાબર? જીગાએ ડુપ્લિકેટિંગ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુરેશભાઈ પાસે જે કાયદેસરના પ્રૂફ જે છે તેને કિંમતી જામીનગીરી કહેવામાં આવશે, બરાબર? જીગો કોઈ વિનિમય પત્ર પાછળ નામ લખે છે કે અહીંયા આ ઉદાહરણ બીજું સમજો, વિનિમય પત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબીલ થવાની આ મહોરને કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે। અહીંયા સુરેશભાઈ જે પોતાની પાસે ઓરિજિનલ કાગળ સંગ્રહિત કરી રાખ્યા છે તેને શું કહેવામાં આવશે? કિંમતી જામીનગીરી કહેવાય તેને, બરાબર? કિંમતી જામીનગીરી પોતાની પાસે સંગ્રહ કરવામાં આવેલ મિલકતના તમામ કાગળ કિંમતી જામીનગીરી છે। કલમ 31 વસિયતનામું। ભાઈ વસિયતનામું એટલે શું? તો ઉદાહરણ લેજો, આ છે જીગો, રમણ, કરશન અને છગન, આ ચાર સગા ભાઈઓ છે। કોના? ગંગાબાના। કોના ભાઈ? ગંગાબાના આ ચાર છોકરા છે। હવે ગંગાબાની પાસે ભાઈ 20 એકર જમીન છે, 3 વાડા છે, બરોબર? હવે આ ગંગાબા આ વસિયતનામું શું? તો ગંગાબા પોતાના એમને ખબર હતી કે મારા મર્યા પછી મારા છોકરાઓ ઝઘડશે મિલકત હાથર, એટલે ગંગાબાએ શું કર્યું હતું? પહેલેથી વસિયતનામું બનાવી દીધું હતું અને તેની અંદર લખ્યું હતું કે ભાઈ આ વાડો આ જીગાનો, આ વાડો રમણનો, આ વાડી છગનની, આ વાડી કરશનની, આ બધું નક્કી કરી દીધું હતું। જ્યારે ગંગાબા મર્યા ત્યારે જ્યારે તેઓ અંદર ગ્રામ પંચાયતની અંદર ગયા ત્યારે તેમને ખબર પડી કે આપણી બાએ તો આપણું પહેલેથી જ બધું નક્કી કરી દીધું છે। તો આને શું કહેવાય ભાઈ? વસિયતનામું કહેવાય। શું કહેવાય? વસિયત। વસિયત એ દસ્તાવેજનો નિર્દેશ કરે છે, દસ્તાવેજ દ્વારા કાયદેસર વારસો નક્કી થાય તેને શું કહેવાય ભાઈ? વસિયતનામું કહેવાય। તો ઉલ્લેખ છે કઈ કલમમાં? તો કલમ નંબર 31 દર્શાવે છે વસિયતનામું, અહીંયા વિલ। કલમ નંબર 34 જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બહાર લાવવા કરેલા કૃત્ય, સહ ગુનેગાર અને સાથી ગુનેગાર। ભાઈ આ સહ ગુનેગાર એટલે શું ને સાથી ગુનેગાર એટલે શું? તો જુદી જુદી વ્યક્તિઓએ તેમના બધાનો સામાન્ય ઈરાદો બહાર લાવવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ત્યારે એવી વ્યક્તિઓ પૈકી દરેક વ્યક્તિને કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર ગણવામાં આવશે। સમજો કે આ એક બેંક છે, આ બેંકને લૂંટવાની છે, બરોબર? તો આ બે વ્યક્તિઓ 2 દિવસ પહેલા બેંકની અંદર ગયા, આ કેટલા લોકોની ટોળી છે? તો 4 લોકોની ટોળી છે અને આ 2 લોકો બેંકની અંદર ખાતું ખોલાવવા માટે, બેંકનું નિરીક્ષણ કરવા માટે 2 દિવસ પહેલા ગયા અને બેંકની અંદર બધું જોઈ લીધું કે આ જગ્યા ઉપર આ છે, આ જગ્યા ઉપર આ છે, બધી જ વસ્તુઓ જોઈ લીધી તેમણે, બરોબર? હવે 2 દિવસ પછી 4th દિવસે આ બેંકની અંદર વિદ્યાર્થી મિત્રો લૂંટ કરવા જાય છે। આ 2 વ્યક્તિઓ બેંકની બહાર ઊભા છે અને તમામ નિગરાની કરી રહ્યા છે કે પોલીસ આવે છે કે નહીં, શું હાલચાલ છે બધું। તો આ સહ ગુનેગાર અને સાથી ગુનેગાર હું સમજાવવા જઈ રહ્યો છું, આ બેંક જ્યારે લૂંટશે ત્યારે આ 2 જે છે તેમણે અંદર બેંકની અંદર તેઓ કોઈ પણ સીસીટીવી કેમેરાની અંદર નથી આવ્યા, પણ જ્યારે આ 2 વ્યક્તિઓ કબૂલ કરશે ત્યારે આમને જે સજા થઈ છે તે સજા આ 2ને પણ થશે। શું કહેવાય? સાથી ગુનેગાર અને સહ ગુનેગાર। સમજાજે આખી વાત? તો યાદ રાખજો, કલમ નંબર 34 જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બહાર લાવવા કરેલા કૃત્યો।
कलम 40 गुनो अहीं बहु वधारे समझवानी नथी कायदाना विरोधमां करवामां आवेल कृत्य। भाई अहीं आ जे ट्राफिक पोलीस जोई रह्या छो तेमनुं नाम छे जीगाभाई, बराबर। आ ट्राफिक पोलीस छे तेमनुं नाम छे जीगाभाई। जीगाभाई ए ओस्लो सर्कल ऊपर एक जोरदार हाथ मारी एक्टिवा वाला ने कीधु कि भाई तारू एक्टिवा उभू राख, दूर थी कीधु। एक्टिवा वाला ए फूल स्पीड नी अंदर आ जे जीगाभाई छे ते विद्यार्थी मित्रों ट्राफिक कंट्रोल ऑफिसर छे तेमनो पग कचड़ी नाख्यो अने त्यांथी एक्टिवा लईने ते भागी गया। तो विद्यार्थी मित्रों कायदानी विरोधमां करवामां आवेल कृत्य ज्यारे तेमणे रोकवानो कीधु ત્યારે તેમણે ઉભું રહેવું જોઈતું હતું, જે તે માંગતા હતા તે બતાવવું જોઈતું હતું, તો તેને ગુનો કહેવામાં આવતો નથી, પણ કાયદાની વિરોધમાં ગયા અને આ ટ્રાફિક પોલીસનો જે પગ કચડીને એક્ટિવા લઈને ત્યાંથી ભાગ્યા તો તેમણે શું કર્યું, આ ગુનો કર્યો। આ એક શુદ્ધ દેશી ઉદાહરણ, કાયદાની વિરોધમાં કરવામાં આવેલ દરેક કૃત્ય ગુનો ગણવામાં આવે છે। બીજા ઘણા ઉદાહરણ લઈ શકો છો। કલમ 42 ની અંદર જશો તો સ્થાનિક કાયદો ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો છે। ઉદાહરણ તરીકે ગુજરાત પોલીસ અધિનિયમ ગુજરાત પોલીસને જ લાગુ પડે, ભાઈ ગુજરાત નશાબંધી અધિનિયમ છે, ગુજરાતની અંદર દારૂના વેચાણ ઉપર કે દારૂ પીવા ઉપર પ્રતિબંધ છે, પણ આનો આજ પ્રતિબંધ રાજસ્થાન રાજ્યની અંદર ને મુંબઈ રાજ્યની અંદર નથી। એટલે વિદ્યાર્થી મિત્રો આ સ્થાનિક કાયદો કહેવાય, માત્ર ગુજરાતની અંદર જ લાગુ પડે। ભાઈ હું ગુજરાતનો રહેવાસી છું, બરોબર, ગુજરાતનું મારું નાગરિકત્વ છે, પણ હું મુંબઈની અંદર જઈને દારૂ પીઉં છું તો મને અહીંયા ગુજરાતની પોલીસ મને કશું કરી શકશે નહીં। કેમ કે ગુજરાત પૂરતું જ આ જે છે તે અધિનિયમ ગણવામાં આવશે, સમજ્યા। હવે આ બીજું ઉદાહરણ છે આપસ્પા કાશ્મીર, બરોબર। તો ધ આર્મ પોલીસ ફોર સ્પેશિયલ પાવર એક્ટ ક્યારે લાગુ થાય, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। ભાઈ એવા વિસ્તારોની અંદર કે જે જગ્યા ઉપર જરૂર હોય આતંકવાદ વધ્યો હોય તેવી જગ્યા ઉપર આપસ્પા લાગુ કરવામાં આવે છે, બરોબર, સમજ્યા આખો મુદ્દો। તો સ્થાનિક કાયદો ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો છે। કલમ 44 ઈજા હાની, અહીંયાથી એવું કંઈક તમારે સમજવાનું છે, બરોબર, અહીંયાથી તમારે વિદ્યાર્થી મિત્રો એવું સમજવાનું છે। કલમ 40 ની અંદર શું હતું ગુનો કાયદાની વિરુદ્ધમાં કરવામાં આવેલ દરેક કૃત્ય, બરોબર, અહીંયા આ સમજીએ। હવે કલમ 44 છે ઈજા હાની, શરીરની ઈજા, બરોબર। કલમ 44 ઈજા શબ્દ કોઈ વ્યક્તિના શરીરને માન્ય પ્રતિષ્ઠાને કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ પ્રકારની હાનિનો નિર્દેશ કરે છે। એક તો કલમ નંબર 44, એક સેકન્ડ, હા, હા, કલમ નંબર 44 ઈજા હાની, મને એવું લાગ્યું કે કોઈ ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર છે। એને કઈ રીતે સમજશું, જોરદાર રીતે સમજવાનું છે। ઈજાની અંદર કઈ કઈ વ્યાખ્યા થાય, તો ભાઈ શરીરની ઈજા થાય, મનની ઈજા થાય, પ્રતિષ્ઠાની ઈજા થાય અને મિલકતની ઈજા થાય। ચારે ચાર મુદ્દાને ઉદાહરણ દ્વારા સમજીએ અને આ વર્ષે તો ભાઈ રાજ તિલક કરવું એટલે કરવું, કોન્સ્ટેબલ બનવું એટલે મળવું, બરોબર। દર વર્ષે ભાઈ પેપરો ભારે નીકળે છે, તૂટી પડજો, મહેનત કરી લેજો, રાત્રે વાંચજો 2-2 વાગ્યા સુધી, દિવસે 2-3 કલાક સુઈ જજો, રાત્રે વાંચેલું સારું યાદ રહેશે, બરોબર, મજા આવશે। તો વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે ભાઈ શરીરની ઈજા, અરે ભાઈ જીગો છોકરી જોવા નીકળ્યો, જીગો છોકરી જોવા નીકળ્યો, સૂટ બૂટ જોરદાર પહેરીને તૈયાર થયો, વાળ બાળ માથું ઓરી, સેન્ટ બેન્ડ પરફ્યુમ મારીને જીગો ભાઈ છોકરી જોવા નીકળ્યો। આ જીગો જો છોકરી જોવા નીકળ્યો, ઉપર બિલ્ડિંગ ની અંદર રમણ જોઈ રહ્યો હતો, રમણે વિચાર્યું કે આ પટ્ટિયા પાડીને ક્યાં નીકળી છે આજે આ પાર્ટી। રમણે શું કર્યું, ઉપરથી એક બાલ્ટી ભરેલી, ડોલની અંદર જે કચરો ભરેલો હતો એ જીગાની ઉપર ઘા કર્યો, જીગાના કપડાં ખરાબ થઈ ગયા, જીગો બચારો ભાડેથી લાવ્યો તો છોકરી જોવા જવું હતું, કપડાં બધા ખરાબ થઈ ગયા, જીગાએ જે રોડ ઉપર પાણો પડ્યો તો એ પાણો ઉપાડીને સીધો ઘા કર્યો કપાળમાં, બરોબર, અને રમણને અહીંયાથી લોહી નીકળવા માંડ્યું। તો આ જીગાએ શું કર્યું ભાઈ, શરીરની ઈજા કરી, શું કર્યું આ જીગાએ, આ શરીરની ઈજા કરી આ જીગાએ, સમજ્યા, આ શરીરની ઈજા। હવે લખ્યું છે કે મનની ઈજા, મનની ઈજાનું ઉદાહરણ લઈશું તો જીગાની ભાઈ 8 વર્ષની છોકરી છે, જીગાની કેટલી, તો 8 વર્ષની છોકરી છે, અને અહીંયા રમણ છે તેની સોસાયટીની અંદર રહેતો, રમણે થયું કે મને સાલો પથ્થરો મારી ગયો હતો,
આજે બદલો લઈ લઉં એનો. રમણે વિચાર્યું કે ચલો જીગાના ઘેર જઈ અને કંઈક હું એવું કરું કે જેથી રમણને હાનિ પહોંચે, મનની ઈજા. તો જીગાની 8 વર્ષની છોકરી છે રમણ, તેના ઘેર દોટ મૂકતો ગયો અને જીગાને કીધું કે હો જીગા, તારી છોકરી સ્કૂલેથી જેવી નીકળી તેને બસ સાથે એક્સિડન્ટ થયો છે અને તેને ઘણું બધું વાગ્યું છે અને તે ત્યાં મૃત્યુ પામી છે. આવું કોને કીધું રમણે? જીગાને આ વાત સાંભળીને ત્યાંનો ત્યાં જ અટકાવ્યો અને તે મૃત્યુ પામ્યો. તો ભાઈ આ શું કર્યું? તો રમણે મનની ઈજા પહોંચાડી. કઈ ઈજા પહોંચાડી ભાઈ રમણે? મનની ઈજા રમણે પહોંચાડી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રતિષ્ઠાની ઈજા સમજો આખો મુદ્દો. જીગાની એક હોટલ છે, બરોબર, જીગાની હોટલ છે ભાઈ. અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, આ રમણ નામના વ્યક્તિ છે તે તેના 5 મિત્રોને લઈ અને જીગાની હોટલમાં ગયો. જીગાની હોટલમાં રહેવા જમવાની તમામ સુવિધાઓ છે. હોટલ જીગાની ધામધૂમ ચાલી રહી છે, બરોબર, ધામધૂમ જીગાની હોટલ ચાલી રહી છે. રમણનાથી આ બધું જોવાતું નથી. રમણે વિચાર્યું કે કઈ રીતે આને બંધ કરાવીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હોટલની અંદર રમણના 5 મિત્રો ગયા રમણ સાથે અને આ હોટલની અંદર રહેવા ગયા, જમ્યા, ખાધું પીધું ને બધું કર્યું અને બહાર આવીને એવી અફવા ફેલાવી કે આ હોટલની અંદર તો ભાઈ ખોટા ધંધા થાય છે. શું કીધું? કે આ હોટલ તો ખરાબ છે, આ હોટલમાં તો કોઈ દિવસ જવાય નહીં, આપણી આબરૂનો સવાલ ઉભો થાય. આવી બધી અફવાઓ ઉડાડી અને જીગાની હોટલ બંધ કરાવી દીધી. તો શું કીધું? જીગાની જે પ્રતિષ્ઠા હતી તેના ઉપર આંગળી ચીંધી. જીગો સારો વ્યક્તિ હતો ભાઈ, પણ જીગા ઉપર આંગળી ચીંધવામાં આવી કે આ હોટલની અંદર ખોટા ધંધા થાય છે, જેના કારણે તેની પ્રતિષ્ઠા ઉપર આંગળી ચીંધવામાં આવી. શું કહેવાય? પ્રતિષ્ઠાને ઈજા પહોંચાડી. અને લાસ્ટમાં છે મિલકતનું ઉદાહરણ લઈ લઈએ. તો મિલકતની ભાઈ જીગો ગાડી લાવ્યો. કઈ ગાડી લાવ્યો? તો XUV. કઈ ગાડી લાવ્યો? XUV નામની જીગો ગાડી લાવ્યો. હવે જીગો ગાડી લાવે ને રમણથી તો જોવાય નહીં ભાઈ, ઓહો આ તો XUV ગાડી લઈને આવ્યો, એસી ગાડીમાં ફરશે. રમણનાથી આ જોવાયું નહીં. જીગો આખો દિવસ ફરી થાક્યો પાક્યો, રાત્રે 11 વાગે બૈરા છોકરા લઈને ગાડી લઈને આવ્યો ને ગાડી તેના ઘરના બારણામાં પાર્ક કરીને સુઈ ગયા. રમણને આંખો ખુલી રાત્રે 2 વાગે. ઉપરથી તેને ઈંટોના કાંકડા લીધા અને આ XUV ગાડી ઉપર નાખ્યા જેથી ગાડીના કાચ અને બધું તૂટી ગયું. તો આ રમણે શું કર્યું ભાઈ? ડાયરેક્ટ મિલકતને નુકસાન પહોંચાડ્યું. કોની મિલકત? તો ભાઈ જીગાની મિલકત. આ જીગાની મિલકતને નુકસાન પહોંચાડ્યું. તો આ ચારે ચાર સર્વશ્રેષ્ઠ તમને ઉદાહરણ આપીને સમજાવ્યા છે. શરીરની ઈજા, મનની ઈજા, પ્રતિષ્ઠાની ઈજા અને મિલકતની ઈજા. કલમ નંબર 45 જીવન, માનવીના જીવનનો નિર્દેશ કરે છે. અહીંયા ક્યાંય સમજવાનું નથી. કલમ 46 મૃત્યુ, માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે, બરોબર, માનવીના જીવનનો નિર્દેશ કરે છે, બરોબર. મનુષ્યને ભાઈ પોતાની સ્વેચ્છાએ મરવાનો અધિકાર નથી, બરોબર. કલમ નંબર બંધારણનો અનુચ્છેદ નંબર 21 આત્મહત્યાનો પ્રયાસ કરવાનો પણ અધિકાર નથી, તેના મુજબ પણ સજાઓ છે. કલમ 50ની અંદર સેક્શનની વ્યાખ્યા છે. કઈ રીતે? તો કોઈ પણ વાક્ય કે શબ્દની આગળ આંકડા દ્વારા દર્શાવતા શબ્દને કલમ કહેવામાં આવે છે. અહીંયા લખેલું છે કલમ અથવા સેક્શન લખ્યું હોય અને અહીંયા લખેલું છે 50. આ બધું શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો કલમ એટલે કે સેક્શનની વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. કલમ નંબર 15 સોગંધ, કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાતી પ્રતિજ્ઞા. હવે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રતિજ્ઞા લેવડાવવામાં નથી આવતી. પહેલા કોર્ટની અંદર જ્યારે આપણે અંદર કોર્ટના કટેરાની અંદર ઉભું રહેવાનું હોય ત્યારે એક વ્યક્તિ આવે ને તમને એના ઉપર કુરાન હોય કે બાઇબલ હોય તેના ઉપર હાથ થખાવડાવીને સોગંધ ખવડાવે કે ભાઈ તું બોલ કે હું જે કહીશ તે સાચું કહીશ, સાચા સિવાય કશું બોલીશ નહીં. આ વસ્તુ રદ કરી દેવામાં આવેલી છે. ગીતા ઉપર કે કુરાન ઉપર અત્યારે હાથ રખાવવામાં આવતા નથી, હાથ રખાવવામાં આવતા નથી. એટલે આ છે સોગંધ, બરોબર. આ છે સોગંધ, સોગંધ કહેવાય, બરોબર. અત્યારે નથી કરાવવામાં આવતી કોર્ટની અંદર. બીજું કંઈક કરાવવામાં આવે છે મને ખ્યાલ નથી, પણ જે ગીતા અને કુરાન ઉપર જે હાથ રખાવવામાં આવીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી હતી પિક્ચરની અંદર તમે જોયું હોય તો એ અત્યારે છે નહીં. કલમ નંબર 52 સતબુદ્ધિ. ભૈયા સતબુદ્ધિ એટલે શું? કલમ નંબર 52 છે કે સતબુદ્ધિ, બરોબર. કલમ નંબર 52 સતબુદ્ધિ. કેટલી મિનિટ રેકોર્ડ થશે? હજુ 38 પતી જશે. તો વિદ્યાર્થી મિત્રો સતબુદ્ધિ એટલે શું? જીગો અને તેના પપ્પા એક જ જગ્યા ઉપર નોકરી કરે છે,
જીગો અને તેના પપ્પા એક જ જગ્યા ઉપર નોકરી કરે છે. સવારે સ્કૂટર ઉપર બે જણા બેઠા અને નોકરી જવા નીકળ્યા. રસ્તામાં અડધા વચ્ચે રસ્તા વચ્ચે સ્કૂટર પહોંચ્યું હશે અને જીગાના પપ્પા સ્કૂટર ઉપરથી પડ્યા ચક્કર ખાઈ અને 108 બોલાવી. જીગા 108 બોલાવી, તેના પપ્પાને 108 ની અંદર હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા. હોસ્પિટલની અંદર જ્યારે લઈ જવામાં આવ્યા, ડોક્ટરે ચેકઅપ કરી અને કીધું કે તારા પપ્પાને બ્રેઇન ટ્યુમર છે. શું છે ભાઈ? તો તારા પપ્પાને બ્રેઇન ટ્યુમર છે. જો તું કહેતો હોય તો ઓપરેશન કરવું પડે, પણ તેની અંદર 50-50% છે. 50% બચી શકે તે 50% ના બચી શકે. હવે જીગાને થયું કે 50% બચવાના ચાન્સ તો છે ભાઈ, કરો કઈ. તો ડોક્ટરે કીધું કે અહીંયા સહી કરો ભાઈ આ સંમતિ પત્ર ઉપર. એ સંમતિ પત્રમાં લખેલું હોય કે આ હોસ્પિટલની અંદર હવે અમે ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ, તો જો એમના પપ્પાને ઓપરેશન કરતા સમયે જો કોઈ મૃત્યુ થઈ જાય છે તો હોસ્પિટલ કે ડોક્ટરો તેના જવાબદાર નથી. આવું લખાવી અને જીગાની સહી કરાવવામાં આવે છે. ઓપરેશન ચાલ્યું 2-2.5 કલાક. ઓપરેશન પત્યા પછી ડોક્ટર બહાર આવ્યા, લાલ લાઈટ બંધ થઈ, જીગો ઉભો થયો. જીગાએ પૂછ્યું શું થયું સાહેબ? ડોક્ટરે કીધું આઈ એમ સોરી, તમારા પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી. તો ભાઈ શું આ ડોક્ટર ઉપર આઈપીસી લાગુ પડશે? કોઈ દિવસ લાગુ નહીં પડે. સતબુદ્ધિ, બરોબર, આ ડોક્ટર ઉપર કોઈ દિવસ આઈપીસી લાગુ પડશે નહીં, કેમ કે તેનો કોઈ એવો ઈરાદો નથી, બરોબર, જીગાના પપ્પાને મારવાનો એવો કોઈ ઈરાદો નથી, બરોબર. તો કાળજીપૂર્વક સારા હેતુ માટે કરવામાં આવેલ કૃત્ય, સારા ઈરાદા સાથે કરેલું કૃત્ય. બીજું ઉદાહરણ લેવું છે હજુ ના સમજણ પડી હોય તો, જીગો ઘસઘસાટ ઊંઘણી અંદર સૂઈ રહ્યો હતો, એકદમ તેના પિતા કરશન કાકાએ બૂમ પાડી, જીગલા ઉઠ, લાકડા ચીર, ખાવા કોણ બનાવશે? જીગો ઉભો થયો, કહવાડો લઈને ઊંઘમાં ને ઊંઘમાં મોઢું બોડું ધોઈ ફ્રેશ થઈ ચા પીજીને લાકડા ચીરવા બેઠો. લાકડા જયારે ચીરતો હતો ત્યારે જોર જોરથી લાકડા ચીરતો હતો ત્યારે તેનો લાકડાનો દસ્તો જે હોય તે ભાગી ગયો અને જે કુહાડી હતી લોખંડની ત્યાંથી એક પસાર થઈ રહ્યો હતો, વ્યક્તિ તેના માથામાં વાગીને તે વ્યક્તિ ત્યાં મરી ગયો. તો શું જીગા ઉપર આઈપીસી લાગુ પડશે? ના. કેમ? કે ભાઈ અહીંયા પણ જીગાનો કોઈ એવો ઈરાદો નથી, બરોબર. પહેલા જ વિદ્યાર્થી મિત્રો, મેં તમને બચાવો અને સ્વ બચાવો આખો મુદ્દો તમને પહેલા જ મેં ક્લિયર કરાયો છે. આ ભણતા પહેલા સમજ્યા શું હતું એની અંદર? તો હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ, આ તમને પહેલું જ મેં તમને સમજાવ્યું હતું. આવું બધું આવશે મને ખબર હતી એટલા માટે. હકીકતની ભૂલ એ ગુનાની અંદર સારો બચાવ છે, પણ કાયદાની ભૂલ બચાવ નથી. સમજ્યા? હકીકતની ભૂલ પુરાવો મેળવ્યા પછી જ ખબર પડે. અહીંયા જયારે ખબર પડે બધાને કે ભાઈ જીગાનો કોઈ એવો કોઈ દોષ નથી, એને ભાઈને તો કોઈ કોઈ જન્મારે લેવા દેવા નથી, તો જીગાને ભાઈ સજા થશે નહીં, બરોબર. અહીંયા જીગાને આ કુવાડી જે પેલા ભાઈના માથામાં વાગી છે એ બદલ ભાઈ જીગાને કોઈ પણ પ્રકારની સજા થશે નહીં, કેમ કે તેનો કોઈ ઈરાદો નથી. સમજ્યા? તો આ છે સદબુદ્ધિથી કરેલા કૃત્ય. હવે કલમ 52A, આશરો આપવો હાર્બર. આશરો આપવો, ભાઈ જીગા નામનો વ્યક્તિ જે છે, જીગો, બરોબર, જીગાને જ આપણે છેક સુધી લઈશું. આ જીગો નામનો વ્યક્તિ જે છે તે જેલ તોડીને નાથો. રાત્રે કેટલા વાગે? 11 વાગ્યાના સુમારે તેણે જેલ તોડી. અને અહીંયા છે આ જીગાની પત્ની, તેનું નામ છે રમીલા. અને અહીંયા જીગાનો દોસ્ત છે, તેનું નામ છે સુરેશ, બરોબર, તેનું નામ છે સુરેશ. હવે જો જીગો તેની પત્નીના ઘરે જાય છે, તેની પત્ની તેને જમવાનું આપે છે, ઓળવાનું આપે છે અને કહે છે કે તમે સુઈ જાઓ, તો તેની પત્ની ઉપર કોઈ ગુનો દાખલ નહીં થાય, કેમ કે તેની ઘરવાળી છે, બરોબર. સમજ્યા આખી વાત? હવે સમજો, આ જીગો છે તેણે ચોરી કરી હતી 2 વર્ષ પહેલા. શેની અંદર? તો બેંકની અંદર તાળા તોડી અને પૈસા લૂંટ્યા હતા, તે બદલ તેને કેદની સજા હતી. અહીંયાથી જીગો ભાઈ જેલ તોડીને ભાગ્યો અને સુરેશના ઘરે રહેઠાણ કર્યું. સુરેશે કીધું આઈ જા આઈ જા, પોલીસ આવશે તો હું કહી દઈશ કે ભાઈ અહીંયા કોઈ આવ્યું નથી. પણ પોલીસે સર્ચ કર્યું બધાને, બાતમી પોલીસની એવી હતી કે ભાઈ જીગાનો ખાસ ફ્રેન્ડ તો સુરેશ છે. સુરેશના ઘરમાં જ્યારે ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે જીગો અને આ છે સુરેશભાઈ. તો જીગાને પોતાના ઘરની અંદર રાખવા બદલ સુરેશભાઈને ભાઈ સજા થશે, બરોબર. કલમ નંબર 157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ 130ના દાખલામાં પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અને આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરી તેમ થાય. સમજાય છે આખી વાત?
तो आश्रो आप हार्बर कलम 53 शिक्षा शिक्षा ना प्रकारों क्या छे तो एक छे मौत बीजी छे आजीवन कैद त्रीजी रद्द करवामां आवेली छे देश निकाल चौथी छे कैद बे प्रकारनी कैद एक सादी कैद अने एक सखत कैद सखत एटले के मजूरी साथे मिलकत जप्ती अने दंड त्रीजी रद्द करवामां आवेली छे देश निकाल अत्यारे केटली छे तो 5 सजा छे केटली 5 कलम नंबर 53 ए देश निकालनी सजा रद्द करेल छे देश निकाल पहला देश निकालनी शिक्षा अमल में हती हाल देश निकालनी शिक्षा ने आजीवन कैद में फेरवामां आवेल छे तो अहींया विद्यार्थी मित्रों आ तमे समझी लेजो आ छे उदाहरण आ छे मौतनी सजा बराबर मौतनी सजा कई होय तो भाई लटकाई देवामां आवे कलम 54 मौतनी सजा हळवी करवा बाबत अरे भाई मौतनी सजा हळवी कोण करी सके आखो मुद्दो आ छेल्लो समझी लेजो जोरदार मौतनी सजा हळवी कोण करी सके तो विद्यार्थी मित्रों अहींया एक आ ड्रॉइंग द्वारा तमने समझावीश कलम 54 मौतनी सजा हळवी करवा बाबत कलम 55 आजीवन कैदनी सजा हळवी करवा बाबत अने कलम 57 शिक्षानी मुदतना भागो समझो अहींया शुं लखेलुं छे विद्यार्थी मित्रों के आजीवन कैद अहींया लखेलुं छे आजीवन कैद जेनी अंदर थी 14 वर्ष कोण करी सके तो भाई आ राज्यपाल करी सके बराबर राज्यपाल करी सके अने राष्ट्रपति पण करी सके बराबर आजीवन कैद नी अंदर थी 14 वर्ष कोण करी सके तो अने अहींया आजीवन कैद 20 वर्ष आ 20 वर्ष शुं छे ते हुं तमने समजावुं छुं बराबर समजो आ त्रण विद्या आ त्रण ड्रॉइंग ने समझी लेजो અહીંયા ટોચમાં છે આજીવન કેદ તેની અંદરથી વિદ્યાર્થી મિત્રો 14 વર્ષમાં કોણ ફેરવી શકે તો રાષ્ટ્રપતિ પણ ફેરવી શકે અને રાજ્યપાલ પણ ફેરવી શકે પણ ભાઈ આ જગ્યા ઉપર મોતની સજા લખ્યું હોય મોતની સજા તો મોતની સજામાંથી ફક્ત ઓનલી એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ જ એક એવા વ્યક્તિ છે જે મોતની સજામાંથી આજીવન કેદ કરી શકે બરાબર આજીવન કેદ કરી શકે અહીંયા સમજી લેજો મોતની સજા યોગ્ય સરકાર રદ કરી શકે રાષ્ટ્રપતિ આજીવન કેદમાં ફેરવી શકે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આજીવન કેદનો સમયગાળો 20 વર્ષ ગણવામાં આવશે કઈ રીતે ભાઈ 20 વર્ષ ગણવામાં આવશે તેને ખાસ સમજવાનું છે બરાબર તેને ખાસ સમજવાનું છે ચલો શું લખેલું છે કે આજીવન કેદનો સમયગાળો 20 વર્ષ ગણવામાં આવશે આ જીગો રમણ આકર્ષણ અને આ છગન આ ચાર વ્યક્તિઓ એક બીચ ઉપર ફરવા ગયા હતા આ બીચ ઉપર એક પોલીસવાળા ભાઈ આવ્યા અને તેમણે કીધું કે ભાઈ ગુજરાતની અંદર સાયક્લોન આવવાનું છે એક મોટું તમે અહીંયાથી નીકળો પણ પેલા દારૂની નશામાં એટલા ધૂત હતા કે જ્યારે જીગો અને જે રમણ છે જીગો અને રમણ તેમણે ખાલી મારઝૂડમાં જ ભાગ લીધો હતો જીગા અને રમણે શું કર્યું હતું પોલીસવાળાએ જ્યારે એમ કીધું જીગાને રમણને કે ભાઈ આ દરિયા કિનારો તમે છોડો વાવાઝોડું આવવાનું છે જેના કારણે સરકારી ઓર્ડર છે અહીંયાથી તમે નીકળો જીગા રમણે બધાએ એવું કીધું કે જા જા ભાઈ તું તારો ધંધો કર તારી નોકરી કરજે કરતો હોય ત્યાં અમે નહીં જઈએ પીએસઆઈએ ડંડો માર્યો આ ચાર વ્યક્તિઓ સાથે પીએસઆઈને જપાજપી થઈ જપાજપી થઈ તેની અંદર વિદ્યાર્થી મિત્રો જીગો રમણ કરશન અને છગને ચાર જણાએ તેમને ખાલી માર્યા અને હવે વિદ્યાર્થી મિત્રો જીગો ને રમણ ત્યાંથી થોડા દૂર ગયા થોડા દૂર જઈને બેસી ગયા બરોબર અને કરશન અને છગને વધારે પડતી મારામારી કરી અને પીએસઆઈ જે સાહેબ હતા તેમણે ચાકુ માર્યું અને તેમનું ખૂન કરી દીધું બરોબર તો હવે જે તમે સમજો આખો મુદ્દો શું ઉદાહરણ દ્વારા સમજાવવા જઈ રહ્યો છું કે આ જગ્યા ઉપર આ જીગો અને રમણ છે તેમણે ખૂન નથી કર્યું માત્ર કરશન અને છગને ખૂન કર્યું તો આ બે ફક્ત મારામારીમાં ભાગ લીધો હતો પણ અહીંયા આ બંને ઉપર ખૂનની સજા ગણવામાં આવશે અને આ કરશન અને છગનને જો આજીવન કેદની સજા થાય છે અહીંયા કરશન અને છગનને જો આજીવન કેદની સજા થાય છે તો આજીવન કેદનો જે સમયગાળો છે તો ચારે ચાર જણને આજીવન થવી જોઈએ ને
કેમ પણ આ બે ખૂન કર્યું નથી, પેલા બે જ કર્યું છે, માટે આજીવન જે કેદ છે તેને 20 વર્ષ ગણવામાં આવે છે. 20 વર્ષની સજા કોને થશે? તો જીગાને ને રમણને, જીગાને અને રમણને ભાઈ 20 વર્ષની આજીવન સજા થશે. કેટલી થશે ભાઈ? આજીવન કેદનો સમયગાળો 20 વર્ષનો ગણવામાં આવે છે, બરોબર. લાસ્ટમાં શું આજીવન કેદની સજા તો થઈ ભાઈ, કોને થઈ? તો કરશન અને છગનને થઈ. પણ હવે આ મુદ્દો છે કે જીગો ને રમણ તો ત્યાં હતા, પીએસઆઈ ને માર્યો તો, એ તો બીજા લોકોએ જોયું હતું, બરોબર. પણ આ બે ખૂન નહોતું કર્યું, એટલે એક બચાવ છે, બરોબર. ખૂન નહોતું કર્યું, ખૂન પેલા બે જ કર્યું હતું, પણ તે સામેલ હતા આ બંને, માટે તેમને આજીવન આજીવન કેદનો સમયગાળો જે ગણીને ગણવામાં આવે છે 20 વર્ષ, તો 20 વર્ષની સજા કોને થશે? જીગાને ને રમણને. અને છગનને કરશને કેટલી થશે? તો આજીવન કેદ. સમજાઈ ગયું આખી? આ ચારે ચાર મુદ્દા ક્લિયર થઈ ગયા? સમજાઈ ગયું? આ ચારે ચાર મુદ્દા આખા ક્લિયર થઈ ગયા? હવે કલમ 60 આ છેલ્લો મુદ્દો આપણો, અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. લખેલું છે ભાઈ સાદી કેદ, મજૂરી સાથે કેદ અને એકાંત કેદ, બરોબર. હવે અહીંયા તમે જોઈ શકો છો સાદી કેદ એટલે આ તમે જોઈ લખો છો તમામ લોકોની સાથે. હવે જુઓ આ જીગો, હવે આ જુઓ છો આ જીગો ભાઈ, મજૂરી સાથે કેદ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા પિક્ચર જોયા છે જેની અંદર સિલાઈ મશીનો દ્વારા જેલની અંદર કામ થતું હોય, જેલની અંદર અમુક કેદીઓને, વિદ્યાર્થી મિત્રો, આવી ઘંટી હોય ને, આવી ઘંટી, તેના દ્વારા વિદ્યાર્થી મિત્રો અનાજ, બાજરી, ઘઉં, ચોખા વગેરે દરાવવામાં આવતું હોય, બરોબર. પથ્થરો તોડાવવામાં આવતા હોય, બરોબર, પથ્થરો તોડાવવામાં આવતા હોય. એટલે કે ભાઈ સજા કેવી? તો મજૂરી સાથે કેદ. અહીંયા સાદી કેદની અંદર મજૂરી કરાવવામાં આવતી નથી, સાદી કેદની અંદર મજૂરી કરાવવામાં આવતી નથી. અને લાસ્ટમાં છે એકાંત કેદ, જેની અંદર જો આ ઢેબરા જેવું મોઢું જોયું. એકાંત કેદ એટલે શું ભાઈ? તમને કોઈ મળી શકે નહીં, અંધારી કોઠડીમાં તમને મૂક્યા હોય, ફક્ત તમારી સાથે મચ્છરો જ વાત કરતા હોય. કોણ વાત કરે? ફક્ત મચ્છરો જ વાત કરતા હોય, બરોબર. કે ભાઈ શા માટે તું અહીંયા આવ્યો, બરોબર. અહીંયા ફક્ત મચ્છરો જ આપણી સાથે વાત કરે, એને કહેવાય એકાંત કેદ. સમજો છો? આ રીતે બાંધેલા હોય અને ભાઈ એક કોટડી હોય તેની અંદર ફેંકી દીધા હોય, ના તમે કોઈને મળી શકો કે ના તમે કોઈની સાથે વાત કરી શકો, એકાંત કેદની સજા કહેવામાં આવે છે તેને, બરોબર. આ ત્રણ આ મુદ્દાઓ સમજી લેજો. અહીંયા સાદી કેદની અંદર મજૂરી કરાવવામાં નથી આવતી, અહીંયા સેકન્ડ નંબરે છે મજૂરી સાથે કેદ કરાવવામાં આવે છે. ઉદાહરણ પથ્થરો તોડવા લઈ જાય, આ ઘંટીની અંદર વિદ્યાર્થી મિત્રો જે અનાજ હોય તેને દરાવવામાં આવે, વગેરે વગેરે. એકાંત કેદની અંદર એક અંધારી કોઠડી હોય તેની અંદર તમને મૂકી દેવામાં આવેલા હોય, બરોબર. અજવાળું પણ ના પહોંચી શકતું હોય તો તેને શું કહેવામાં આવે છે? એકાંત કેદ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આટલે સુધી આપણે રાખીશું. કોઈ પણ જગ્યાએ ભૂલ હોય તો પણ મને જણાવજો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર તેનો પ્રોબ્લેમ પણ આપણે સોલ્વ કરીશું. અને સરસ મજાનો એક કાયદો તમારો અહીંયા પૂરો કરવાનો છે. આજે તો ઉદાહરણોને જે ઇતિહાસ હતો તેના કારણે આટલું બધું એ થયું, પણ હવે આ સાઈડથી તે આગળ જ્યારે વધીશું આપણે કલમોની અંદર, એવા સર્વશ્રેષ્ઠ ઉદાહરણો લઈને આવીશ, એવા તફાવતોનું આપણે સોલ્યુશન કરીશું જેના કારણે તમારું રાજતિલક આ વર્ષે થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આટલે સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.